જય શ્રી કૃષ્ણ. વેલકમ છે બધાનું. બુધવારની ભજન સંગીત સંધ્યામાં ખૂબ ખૂબ બધાનું સ્વાગત છે, વેલકમ છે. ટોટલી 21 જણાના નામ આવી ગયા છે. બધાને બેસ્ટ ઓફ લક. અને 21 જણા છે એટલે મારા ખ્યાલથી એક ગાયનને જો 5 મિનિટ પણ લાગે તો 1 કલાકમાં 10 થી 12 ગાયન થાય. અને તમારી પાસે 21 ગાયન છે અને પ્લસ પછી છેલ્લે પ્રીતિબેનને તમે બધા રિક્વેસ્ટ કરશો તો બીજા 2-4 ગાયન થઈ જશે. એટલે આજે તમારો 9 થી 12નો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો લાગે છે. તો ઓલ ધ બેસ્ટ બધાને. મારા ખાતે પ્રીતિબેન જમતા જમતા એન્કરિંગ કરી રહ્યા છે, કારણ કે ત્યાં કડકી લાગી. નિમિષભાઈ આજે 12 વાગશે. અને એવું કરવાની ક્યાં મુલન કોને ત્યાં ગયા હતા? સરોજબેન પાસે? હું મારા કિરીટને લઈને જાઉં છું ને. નિમિષભાઈ અચ્છા, ઓકે ઓકે, ભલે ભલે. આજે એ જ કરશે અને આજે બી ગાન ગાશે. ગયા વખતે છટકી ગયા હતા ખબર ને. આજે કયું કયું છે, થીમ શું છે? રામ 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 નામના ભજન છે, એક ભજન લઈ લો ને નિમિષભાઈ. ચાલો તમે પહેલા થોડુંક પેલું ચાલુ કરો. ના 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 મને આજ તો ખબર છે. નહીં, મને ખબર નથી કે અને શું છે. 21 જણાના નામ છે. તમને બહુ પછી લેટ થશે રાતના અધી ના વખતે. ના તમારું અમે 15 જ લઈએ છીએ અને બધા 15 ભાઈ, પછીના જે 21 નામ જણાના છે નામમાં પેલું નામ તમારું છે. અને એમને 15 જણમાં કીધું છે અને પછી બધાને સોરી કીધું છે. કામ મને હશે તો જ લેવાના છે. કોઈ ખ્યાલ જ નથી રામનું કયું ભજન ગાવું. મને તો આજ આપણે ઝોપડી કે ભાગ આજ ખુલ જાએંગે રામ આએંગે વેરી ફેમસ. ચાલો ઠીક છે, તમે સ્ટાર્ટ કરો, હું ડાઉનલોડ કર. જ્યારે આવું હોય છે ત્યારે ખાવાના ટાઈમ જ નથી હોતા. ઓકે થેન્ક યુ. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. આજે રામે ભગવાને જ મને પહોંચાડી માન ટાઈમ સર. થેન્ક યુ. બધાને રામનવમીની શુભકામના. અને રામનવમી એટલે આપણે રામ ભગવાનની જન્મ જયંતી. રામનો જન્મ બપોરે 12 વાગે અને કૃષ્ણનો જન્મ રાતના 12 વાગે. રામ અને કૃષ્ણ જે બંનેની ભગવાનના અવતાર, બંનેની તુલના ક્યારેય ન થાય. એક મર્યાદા પુરુષોત્તમ રામ છે, એક બાજુ યુગ પુરુષ શ્રી કૃષ્ણ છે. બંને ભગવાનના અવતાર અને બંને આપણા પૃથ્વી પર પાપો ઓછા થાય કરવા માટે જન્મ લીધો હતો. રામે રાવણને મારવા માટે અને શ્રી કૃષ્ણે કંસને મારવા. જ્યારે જ્યારે કહે છે ને પાપો ધરતી પર વધી જાય છે ત્યારે ભગવાને અવતાર લેવો પડે છે. ભગવાન સાચે જ અવતાર રૂપે આવે છે અને પોતાનું જે કાર્ય કરવાનું હોય છે, પોતાનો જે ધર્મ નિભાવવાનો હોય છે, એ ધર્મ નિભાવવા માટે જ એ લોકોનું કાર્ય પૂરું થતા એ અહીંયાથી જતા રહે છે. હવે આજે આપણે રામનવમીની શુભકામના બધાને, કે બધાને જ રામનવમી ને આજે આખો દિવસ જે રામની ભગવાનની પૂજા કરી, બધાની મનોકામના રામ ભગવાન પૂરી કરે એવી આશા સાથે આપણે આજે ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનમાં રામજીના ભજનો લીધા છે અને બહુ સરસ રીતે બધાની એન્ટ્રી આવી ગઈ છે. અને મને જણાવતા પણ ખૂબ જ આનંદ થાય છે કે બધા જ લોકો થીમને અનુરૂપી થઈ અને બધા નવા નવા ભજનો લાવે છે. સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. હવે આદર્શ અવતારી પુરુષ શ્રી રામ. પ્રજાનું જીવન સુખી સંતોષી અને વૈભવ સંપન્ન કરનાર, ગુનેગારી ભ્રષ્ટાચાર અને રોગચાળો મુશ્કેલી આદિ ઇત્યાદિ સર્વેને નામ શેષ કરી નાખેલા એવા રાજ્યના નિર્માતા મર્યાદા પુરુષોત્તમ શ્રી પ્રભુ રામ, અર્થાત આપણે એમ કહીએ કે મર્યાદા પુરુષોત્તમ રામ, આદર્શ એવા અવતારી પુરુષ, માતા પિતાનું આજ્ઞાનું પાલન કરનારા, વનવાસ ભોગવા ભોગવનારા આદર્શ પુત્ર અને એક પત્ની વ્રતારૂપ
આપણે કહીએ છીએ ને કે એક પત્ની વતી આદર્શ પતિ રાજ ધર્મનું પાલન કરવા માટે, એટલું જ નહીં પણ એ આદર્શ રાજા, અવતારી પુરુષ હોવા છતાં ધર્મનું પાલન કરનારા, અનેક ગુણોનો આપણે કહીએ ને અનેક ગુણોથી ભરેલા, અર્થાત પ્રભુ શ્રી રામ, જય શ્રી રામ જેને આપણે કહીએ છીએ. એટલા જ માટે એમ કહી કે ત્રેતા યુગથી માંડીને આજ સુધી આપણું રામ રાજ્ય આદર્શ લખતું આવ્યું છે. તો આ રામ રાજ્યના રાજા શ્રી રામ ભગવાન, રામજી, રાજા રામ ને આજે આપણે ભજનમાં રામ નામની ધૂન સાથે અને રામ નામના નામ સાથે આપણે આજે સત્સંગ કરવા માટે ભેગા થયા છીએ. આપણે શરૂઆત કરતા પહેલા આપણે ગણપતિ વંદના કરીએ છીએ. તો આવો બધા મળીને ગણપતિ વંદના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્રિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. તો આપણે ગણપતિ બાપાનું નામ લઈ વિઘ્ન વિના આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. શરૂઆતમાં નિમિષભાઈ રેડી જ છે, એટલે એમના પર સ્પોટલાઇટ આવી જ ગઈ છે અને હું એમને વિનંતી કરીશ કે તેઓ શરૂઆત. અચ્છા, મારી એક રિક્વેસ્ટ છે કે આપણે આ ગાયન જે છે એ બધા સાથે મળીને ગાઈએ. ઓલું રઘુપતિ રાઘવ રાજા રામ એ બહુ ફેમસ ગાયન છે, અને આપણે તમે સ્પોટલાઇટ કરતા તમે આની પર જ ગેલેરી ઉપર રાખજો, અને બધા ત્યાંથી પોતપોતાનું માઇક ઓપન કરી રાખજો અને બધા મારી સાથે ગાજો. આપણે એક 3-1 મિનિટનું ગીત છે, આપણે લઈ લઈએ. આપણે બધાનો માઇક ઓપન નથી કરવા, બધાનો રાગ ઉપર નીચે થશે, તમે ગાઈ શકો છો. ઈશ્વર સંપત્તિ દેવ ભગવાન
હજી અધૂરું મૂક્યું, તમે હજી એક પેરેગ્રાફ બાકી હતો. આ એક પેરેગ્રાફ બાકી હતો કે એટલા બધા એન્ટ્રીઓ આવેલી છે, પછી ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન ના ચેરમેન કોઈ દિવસ નામ લખાવવાની એવી રીતે જરૂર ના હોય. આપણે બધા એક જ પ્લેટફોર્મ ઉપર છે, કોઈ દિવસ નિમેશભાઈ રામ બની ને આવ્યા છે. આપણે જે શરૂઆત થઈ છે એના પરથી જ આપણે કહીએ ને કે શરૂઆત. એક મિનિટ નિમેશભાઈ, મને કો-હોસ્ટ બનાવો. હા, થઈ ગયું. હા, ત્યાંથી ઓપન કરશો માઇક તમારો. હા, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ નિમિષભાઈ, શરૂઆત બહુ સરસ થઈ. અને જય શ્રી રામ, જય શ્રી રામ ના આપણે રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતા રામ, વર્ષોથી આપણે આ ભજન ગાતા આવ્યા છે. અને આપણે આ ભજનની સાથે આપણે બધા જ જોડાયેલા જ છે, નાનપણથી આપણે જોડાયેલા છે. આપણે બધા એમ જ કહે છે ને કે આપણે કામ ક્યારે કરવાનું, તો કે જાતે કામ કરતા થાવ અને મુખથી બોલો સીતારામ. ક્યારે ભજીશું સીતારામ? તો આપણે કહીએ કે કામ કરતા કરતા પણ આપણે રાધેશ્યામનું અને રામજીનું નામ લઈ શકીએ છીએ. એટલે આપણે જાતે કામ કરતા કરતા, કોઈ પણ કામ કરતા કરતા રામ 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 કરી શકતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણે આજે રામ નામના ભજન, જે મર્યાદા પુરુષોત્તમ રામના, એ વિષ્ણુના સાતમા અવતાર છે. આજે આપણે બોલવાનું ઓછું અને ભજન વધારે સાંભળવાના છે, ઘણી બધી એન્ટ્રી છે. વિષ્ણુના સાતમા અવતાર છે અને શ્રી રામના રામનવમીના દિવસે જન્મેલા, અને એટલે આપણે રામનવમી આપણે ઉજવવામાં આવે છે. ચૈત્ર સુદ નવમી નો એને રામનવમી કહેવામાં આવે છે. અને આ વર્ષે રામનવમી, રામનવમીના દિવસે બધા જ રામ ભગવાનની પૂજા કરે છે, રામાયણના પાઠો વાંચતા હોય છે, રામ શાસ્ત્ર બોલતા હોય છે, અને અને કથા કીર્તન બધું જ કરતા હોય છે. અને રામ મૂર્તિના ભગવાનની આપણે વિવિધ રીતે એના શ્રૃંગાર કરી અને મૂર્તિને સરસ રીતે આપણે તૈયાર કરી, અને આ ઉત્સવ બારણે બારણે તોરણ બાંધવામાં આવે છે. બધા જ મંદિરોમાં રામ ઉત્સવ ઉજવવામાં આવે છે અને રામ નામની માળા જપવામાં આવે છે. અને રામનવમીના બધા અપવાસ પણ કરતા હોય છે, અને કહેવાય છે કે રામનવમીનો અપવાસ કરો તો એમ કે બધા જ વ્રતનું ફળ તમને પ્રાપ્ત થાય છે. એટલે આપણે રામનવમીનો અપવાસ પણ કરીએ છીએ. કોઈ ફળ ફ્રૂટ ખાઈને કરે છે, કોઈ ફરાળ કરીને પણ કરતા હોય છે. અને આપણે બધાને ઉત્તમ લોકની પ્રાપ્તિ પણ થાય છે. અને શ્રી રામના ભજનની આપણે શરૂઆત કરીએ. અને હું વિનંતી કરીશ, પહેલા ગોકળદાસભાઈને વિનંતી કરીશ, અને ગોકળદાસભાઈનું પહેલું જ આપણે ભજન લઈ લઈએ. અને એ પણ એમ જ કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. તો આપણે સૌ પ્રથમ આવે છે ગોકળદાસભાઈ, આવે છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. યસ,
પાયો રી મેને રામ તન ધન પાયો, પાયો રી મેને રામ તન ધન પાયો, વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, કૃપા અપનાયો, કૃપા કર અપનાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, જન્મો જન્મ કી પૂંજી પાઈ, જન્મો જન્મ કી પૂંજી પાઈ, બાકી સમય ગવાયો, બાકી સમય ગવાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે, ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે, દિન દિન બળત સવાયો, દિન દિન બળત સવાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, સતકી ના ખેવૈયા સતગુરુ, સતકી ના ખેવૈયા સતગુરુ, ભવસાગર તર પાયો, ભવસાગર તર પાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, હર ખ ગુરુદેવ, રખ કર ગાયો, હર ખ રખ જસ ગાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો, સિયાવર રામચંદ્ર કી જય. બહુ સરસ ગોકળદાસભાઈ, બહુ સરસ. થેન્ક શરૂઆત યુ. બહુ સરસ થઈ, તમારા મોટાઓના વડીલના આશીર્વાદ થી શરૂઆત બહુ સરસ થઈ. પાયો જી મેને રામ રતન ધન પાયો, બહુ ક્યા બાત સરસ છે, ક્યા ગાયો, બાત. બહુ સરસ. આશીર્વાદ તમારા લોકોના, વૈષ્ણવોના જમી. ના, વડીલોના હોય, વર્ષોના પહેલા હોય, પછી બીજા વૈષ્ણવો. યસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બહુ સરસ, બહુ સરસ. ગોકળદાસભાઈ નો અવાજ પણ બહુ સરસ છે, અને આ ઉંમરે કેટલું સરસ ગાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. યસ, અને હવે આપણે આગળ વધીએ, અને આપણે એમ કે શ્રી રામનું અવતારી કાર્ય, જે પ્રત્યેક બધાને જ ખબર છે કે એમને શેની માટે અવતાર લીધો હતો, પણ પ્રત્યેક યુગમાં, દરેક અવતારમાં, દરેક વખતે અલગ અલગ કાર્ય માટે એ લોકો જન્મ લે છે. રાવણ જેવા મહાવિજ્ઞાન વિજ્ઞાનકારી, મતલબ રાવણ ભી તો બહુ જ હોશિયાર હતા, જ્ઞાની પુરુષ હતા, અને એ ધર્મ જ્ઞાતા જીવનને નષ્ટ કરીને પ્રભુ શ્રી રામજીએ, એક મિનિટ, અમને મ્યુટ કરી દો. પ્રભુ શ્રી રામજીએ સાધના કરનારા જીવનોનું સંરક્ષણ કરેલું હતું. શ્રી રામ સ્થૂળ પર બેઠા એટલા માટે પ્રગટ થયા કે જીવોની સાધના, જે જીવોની સાધના યોગ્ય સ્વરૂપમાં થઈ શકે, જે યોગ્ય કાર્ય કરવા માટે આવેલા છે, એ યોગ્ય કાર્ય બરાબર થયું કે નહીં, એ જીવોની સાધના યોગ્ય સ્વરૂપમાં થઈ શકે. એટલે ધર્મને આપણે બધાને જ ખબર છે કે રામ ધર્મનું પાલન કરનારા રાજા હતા,
એમને એક જ દિવસમાં કૈકેયીનો આજ્ઞાનું પાલન કર્યું. રાજા દશરથને પણ એ આવા સંસ્કારી અને ગુણકારી પુત્ર મળ્યાનું આપણને એનો અભિમાન છે. અને એક જ શબ્દમાં એવો જ્યારે કૈકેયીના વરદાનની ખબર પડે છે ત્યારે વનવાસની વાત આવે છે કે 14 વર્ષનો વનવાસ માટે અને મારા ભરતને રાજગાદી આપવા માટે એ જ્યારે રામને ખબર પડે છે ત્યારે રાજ્યાભિષેક થવાનો હોય છે, રામ રાજ્યનો રાજ્યાભિષેક થવાનો હોય છે, પણ એની ચિંતા કર્યા વગર એને પોતાના પિતાનો આપેલા વરદાનનો વચન પાળવા માટે એક જ મિનિટનો પણ વ્યય ન કર્યા વગર, એક પણ ક્ષણ એને નહીં વેસ્ટ કર્યા વગર નકામી જાય એવું નહીં અને તરતો તરત વનવાસ માટે તૈયાર થઈ ગયા હતા. એટલે આવું આવા પુત્ર મળવા અને એ દશરથ નંદન, એ રામજી, એ રામના ભાઈઓમાં પણ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ ચારે ભાઈઓનો પ્રેમ પણ જોવા જેવો હોય છે અને એ પણ બધા જ એકબીજા માટે મરી પડતા હતા. આવો આપણે હજી એક ભજન, આપણે રામની વાતો કરતા જ રહીશું પણ હજી એક ભજન, આપણે એ કરુણાના સાગર પણ હતા રામ, તો એ ભજન આપણે લઈ લઈએ રજનીકાંત ભાઈ મર્ચન્ટ ને, હે કરુણાના સાગર શ્રી રામ. રજનીકાંત ભાઈ મર્ચન્ટ રજનીકાંત ભાઈ રાપા શું આપવા ચપ ચપ યસ એક મિનિટ બોલ શ્રી રાજા રામચંદ્ર ભગવાન કી જય. રામ વધારે સૌ વધે નબળ કરી વધે જો કોઈ એક જો બળ કરી રાજા રાવણ વધ્યો એણે પળમાં લંકા કોઈ તો રામ ને વાલી રામ ગરી સીતાજી ને વાલા રામ કૃષ્ણ ને વાલી બંસરી રાધિકા ને વાલા શ્યામ. માતાજીને અમ કે તાફત ટળે ને બાકી તા જો ને દુખ જાય એવું અંબા ખૂબ બોલતા સૌ પ્રાણી ના જન્મ મરણ મટી જાય તો જાગને જગદંબા જોગણી જપીએ જો તારા જા સંકટ માળી હવ ના કાપી ના કજે મારી ગિન દયાળી માં ગોદ હું પાળી ક્યાં મળે કોણ પેરવે મીઠડો હાથ તારા નો ધારા બાળકોની માતુજ વિના કોણ લે સંભાળ. બોલ શ્રી અંબે માતે કી. નવરાત્રી છે હાલો. એ કરુણા ના સાગર શ્રી રામ મારે જીભે ચડ્યું તારું નામ તારી ભક્તિ કરું ભવ સાગર તરું કદી હારું નહીં નિહાર. એ કરુણા ના સાગર શ્રી રામ મારી જીભે ચડ્યું તારું નામ તારી ભક્તિ કરું ભવ સાગર તરું કદી હારું નહીં ભલે વિપત ના વાદળ ચડે મારો નિશ્ચય કદી ના પડે ભલે વિપત ના વાદળ ચડે મારો નિશ્ચય કદી ના પડે સાધી તન મનનો તાર કરું તુજને પોકાર મારો જીવનનો ફેરો ફરે. હે કરુણાના સાગર રામ મારી જીભે ચડ્યું છે તારું નામ તારી ભક્તિ
ભક્તિ કરું ભવ સાગર તરું કવજી હારું છોડી દુનિયાની માયા તમા મને મળ્યું છે કરવાનું કામ છોડી દુનિયાની માયા તમા મને મળ્યું છે કરવાનું કામ તારી ભક્તિ કરું ભવ સાગર તરું કદી હારું કરુણા સાગર શ્રી રામ મારે જીભે ચડ્યું છે તારું નામ તારી ભક્તિ કરું ભવ સાગર તરું કદી હારું તારી સેવાનું સુખ જો બળે ઉપાધી ડળે તારી સેવાનું સુખ જો મળે મારી લાખો ઉપાધિ ડળે માગુ સંતો નો સંગ લાગે ભક્તિ નો રંગ માગુ સંતો નો સંગ જો લાગે ભક્તિ નો રંગ મારી આંખો થી અમૃત ઝરે કરુણા ના સાગર શિરા મારી જીભે ચડ્યું છે તારું નામ તારી ભક્તિ કરું ભવ સાગર તરું કદી હારો નહીં આનિહા કદી માગે છે દર્શન ના દા તારે ચરણો મેં ચારે છે દાન રજની માગે છે દર્શન ના દાન તારા ચરણો માચે તારે દાન તારી ભક્તિ કરું ભવ સાગર તરું કદી હારું નહીં કરુણા ના સાગર શ્રી રામ મારી જીભે ચડ્યું છે તારું નામ તારી ભક્તિ કરું ભવ સાગર તરું કદી હારું નહીં બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય બહુ સરસ બહુ સરસ તમે મારું ભજન લઈ લીધું છે મેં તમને આપી દીધું મારું ભજન હતું આ ક્યા બાત હૈ ક્યા બાત હૈ સચ્ચી સહી બોલ રહી તો કેવું તું ને મને કેવું તું ને આવું બીજું ગાત નહીં અમે લોકો તો અમારે અમારે લોકોને તો છેલ્લે જ નક્કી કરવાનું હોય એટલે અમે કરીને રાખ્યું કર્યું તું કઈ વાંધો નહીં આપણે કોઈને એમ કહેતા જ નથી કે આ મારું છે તમે નહીં ગાઓ આ તો જસ્ટ તમે ગાઈ લીધા પછી હું બોલી ઓકે બહુ સરસ બહુ સરસ અને જેના મનમાં શ્રી રામ હોય છે તો એના ભાગ્યમાં આપણે કહીએ ને કે વૈકુંઠ ધામ એનામાં ભાગ્યમાં આવી જાય છે અને વૈકુંઠમાં વાસ થાય છે અને આપણે એમ કહે કે એના ચરણોમાં જેને જીવન આપણે વિતાવી દીધું હોય જે આપણે કોઈ પણ ભગવાનને આપણે માનતા હોય તો એના ચરણોમાં આપણું જીવન આપણે સમર્પિત કરતા હોઈએ છીએ તમે રામને માનો કે કૃષ્ણને માનો એના ચરણોમાં કોઈ બી એક ભગવાનને માનો અને કોઈ પણ એક ભગવાનનું ચેન્ટિંગ તમે કરતા રહો આપણે 10 ભગવાનને બોલાવીએ તો બધા જ આપણી પાસે આવે પણ પછી કયા ભગવાનને શું થાય કે આ જઈને મદદ કરશે કે આ જઈને મદદ કરશે કે આ જઈને મદદ કરશે આપણે એક જ ભગવાનનું ચેન્ટિંગ આપણા મગજમાં રાખ્યું હોય તો એ ભગવાન આપણી વાત સાંભળે કે આને આની પાસે આને મારે મદદ કરવા માટે મારે જવું જ પડશે કારણ કે મને પોતાને પોકારે છે મને એકને જ પોકારે છે અને આપણે માનીએ છીએ બધા ચરણ નમન બધાને જ પણ માનો તમે કોઈ બી એક ભગવાનને તો જ્યારે પણ આપણને મુશ્કેલી આવે ત્યારે આપણે એના શરણમાં જઈને આપણે પ્રાર્થના કરીએ તો આપણી પ્રાર્થના અવશ્ય ફળતી હોય છે જેના મનમાં શ્રી રામ હોય અને એના ભાગ્યમાં પછી રામ જ્યારે બેસી ગયા હોય ને તો એ બીજા કોઈની જરૂર નથી હોતી આપણે ગયે ને કે મુસ્લિમ લોકોએ કે કોઈ પણ લોકો દવા વેચવા બેઠા હોય અને દવા વેચવા બેઠા હોય તો ત્યારે શું કે છે યે તો રામ બાણ ઇલાજ હૈ ટ્રાય કરકે દેખો તો એમાં પણ રામ બાણ આવે છે
એ રામજીનું નામ આવે છે. એટલે એમ કે આપણે કેમ એમના મુસ્લિમ લોકો દાવા બેસતા, તો એ લોકો એમ ના કે અલ્લાહ આપણે અલ્લાહ બાણ છે, આવી રીતે નથી કેતા. પણ એ લોકો બી એમ જ કેતા, એ તો રામ બાણ ઈલાજ છે. અને આપણે પણ કોઈ બી જડ મૂળમાંથી જ્યારે આપણી બીમારી કાઢવી હોય અને ત્યારે આપણે દવા કોઈને પણ લાગુ પડી જાય, ભગવાનની દયાથી કોઈ દવા લાગુ પડી જાય, આપણે એમ જ કહીએ કે આ તો આ મારી માટે તો આ રામ બાણ ઈલાજ છે. તો ત્યારે પણ આપણે રામનું નામ લેતા હોઈએ છીએ. રામ નામમાં છે જેવી શક્તિ, કે રામ નામની શક્તિ. રામ નામના આપણે બોલતા હોય છે ને, તો રામ 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 રામ, તો મરા 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 થઈ જાય. પણ તમે મરા 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 મરામાં બોલો તો મરા 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 રામ 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 થઈ જાય. એટલે રામ નામ અને મરા મરામાં, એટલે એ બોલવામાં પણ આપણે, ત્યારે જ્યારે તમે એક સરખું બોલશો ને, ત્યારે તમને ખબર પડશે કે આપણે શું બોલી રહ્યા છીએ. અને આપણે જ્યારે વાત કરીએ એ પહેલા આપણે હજી એક ભજન સાંભળી લઈએ. અને હવે હું વિનંતી કરીશ, સોરી, હવે હું વિનંતી કરીશ સરોજબેન શાહને. અને સરોજબેન શાહ આપણે એમનો વિનંતી કરીશ, અને એ તૈયાર જ છે. હું જેને બી અનમ્યુટ કરું છું, પાછળથી કોઈ અવાજ નહીં કરતા. હા સરોજબેન, તમે ચાલુ કરી શકો છો. હા બોલો. સિયાવર રામચંદ્ર કી જય. હરે રામ હરે રામ જપતે હનુમાના, ઇસ મંત્ર કી મહિમા કો સારે જગને જાના. સંભળાય છે બરાબર? સંભળાય છે? સાંભળાય છે. હરે રામ હરે રામ જપતે હનુમાના, ઇસ મંત્ર કી મહિમા કો સારે જગને જાના. જબ કેવટ ને મુખ સે ઇસ મંત્ર કે બોલ કહે, જબ કેવટ ને મુખ સે ઇસ મંત્ર કે બોલ કહે, ત્રિલોક પતિ આકર કેવટ કી નાવ ચડે. ત્રિલોક પતિ આકર કેવટ કી નાવ ચડે. હરે રામ જપતે હનુમાના, ઇસ મંત્ર કી મહિમા કો સારે જગને જાના. ઇસ મંત્ર કી મહિમા કો સારે જગને જાના. इस मंत्र की महिमा को बिलनी ने जान लिया, इस मंत्र की महिमा को शबरी ने जान लिया. रघुवर खुद घर आए, इतना दिया. रघुवर खुद घर आए, इतना दिया. हरे राम जपते हनुमाना, इस मंत्र की महिमा को सारे जगने जाना. इस मंत्र को सारे जगने जाना. सागर को पार किया, इस मंत्र से हनुमंत ने सागर को पार किया. उस कपटी रावण की लंका उजाड़ दिया. उस रावण की लंका उजाड़ दिया. हरे हरे राम जपते
धनु माना इस मंत्र की महिमा को सारे जाना जपते अनुमाना इस मंत्र की महिमा को सारे जग ने जाना इस रावण सा बलशाली इस से हार गया रावण का बलशाली तुलसी ने राम रख डाली इस से तुलसी ने राम रामा जपते हनुमाना इस मंत्र की महिमा को सारे जग जाना राम हरे रखना जपते हनुमाना इस मंत्र जाना बोलो सियावर रामचंद्र की जय। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। सरस गायु छे सरोज बेन। यस यस सरस गायु छे अने तमारा ए शब्दो पण आ भजन ना बहुत सरस छे। यस थैंक यू थैंक यू थैंक यू सरोज बेन। थैंक यू थैंक यू थैंक यू थैंक यू। યસ રામ નામની આપણે જે ગઈકાલે ડિબેટ જોઈન કર્યું હશે એને ખબર હશે કે આપણે રામ નામ બે વખત કેમ બોલીએ છીએ બધાને જ ખબર છે છતાં પણ હું અત્યારે જે બીજા જોઈન થયા હોય એને કહી દઉં કે આપણે બધા ગલે મળતા હોય કોઈને દેશમાં પણ આપણે જઈએ ત્યારે બધા ગલે મળતા હોય તે રામ રામ ભાઈ રામ રામ ભાઈ તો એ રામ રામ બે વખત કેવી રીતે શા માટે બોલતા હોય છે તો એનું પણ કેમ ત્રણ વખત નહીં પાંચ વખત નહીં સાત વખત નહીં પણ બે બે વખત રામ રામ બોલે છે તો એમાં પણ એક મિનિંગ હોય છે કે રામ રામ બોલે ને એટલે એ વર્ષોથી આપણે ચાલી ગયા જેને આપણને કખ ગગડ ને એ બધું આવડતી હોય બારાખડી તો એમાં ધ્યાન આવી જાય કે શબ્દાવલીમાં આપણે ર નામ હોય છે તો એ કે છે 27મું નામ છે ર પછી આ આની માત્રા જે આવે છે તો અ અને આ અ આ ઈ ઉ આપણે કહીએ છીએ તો અ પછી આ તો એ બીજો અક્ષર છે તો આલા બાવલાનો અક્ષર હતો આપણે 27 અને આનો અક્ષર થયો 2 એટલે 27 ને 2 29 અને ત્યાર પછી આવે છે મ તો મ નો ઉચ્ચાર જયારે આપણે બારાખડી કરીએ છીએ ત્યારે મ નો ઉચ્ચાર આવે છે 25મો એટલે 27 પ્લસ 2 અને પ્લસ 25 કરીએ તો 54 થાય તો એક વાર રામ બોલો તો 54 થાય તો બે વાર રામ બોલો તો 108 થઈ જાય તો તમે બે વખત જયારે કરો ને એ રામ 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 ભાઈ રામ રામ ભાઈ તો આપણી એક માળા થઈ જાય છે એક માળાનું આપણે નામ ખાલી ટૂંકું ને ટચુકડું નામ કયું તો કે રામ નામ સૌથી ટૂંચું અને ટચુકડું અને કોઈ પણ બોલી શકે કૃષ્ણ બોલવામાં પણ હજી તમને તકલીફ પડે પણ રામ બોલવામાં કોઈ દિવસ તકલીફ ના પડે એ ટૂંચું ટૂંકું અને ટચુકડું એ આપણા ભગવાન શ્રી રામનું નામ છે તો એ જ રામ સાથે આજે આપણે આપણે જોઈન થયા છે રામ નામના ભજનની ધૂન ગાવા માટે રામ નામના ભજનના ગીતો ગાવા માટે તો આપણે હજી એક ગીત સાંભળી લઈએ અને હું રિક્વેસ્ટ કરીશ ચારુબેન ભોજાણીને અને એમના ભજનના શબ્દ છે મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા નામ તો આપણે સાંભળીએ ચારુબેન ભોજાણીને જય શ્રી કૃષ્ણ ચારુબેન જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય જલારામ મારો અવાજ આવે છે બરાબર આવે છે પરફેક્ટ આજે બહુ સરસ લાગો છો હા પ્રસંગમાં જઈને રામ જન્મ ઉજવીને આવી પછી પાછી એક જગ્યાએ ગઈ સરસ સરસ આવો લીધો છે મન નો મોરલિયો રટે તારું નામ
મારી ઝૂંપડીએ ક્યારે આવો રામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ ક્યારે આવો રામ, એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ ક્યારે આવો રામ. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને મારી બને રે નિરાશા, રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આંખે તીવાલા મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું મનડું મૂંઝાય છે, આંખે તીવાલા મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું મનડું મૂંઝાય છે, નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો મારા રામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર વાલા તારી ઝાંખી જો થાય જો, વાર વાલા તારી ઝાંખી જો થાય તો, આંસુ ના બિંદુથી ધોવું તાર પાય રે, આંસુ ના બિંદુથી ધોવું તાર પાય રે, આપો સદા તારા હૃદયમાં વાસ, મારી આવો મારા રામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ, એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ તારુબેન. આજે તમારો અવાજ અને તમારો શું પરફેક્ટ, તમારામાં એનર્જેટિક અવાજ હતો આજે, બહુ સરસ. આજનો અવાજ બહુ સરસ હતો, બહુ, કારણ કે મ્યુઝિક બી નતું એટલે તમારો અવાજ ઓછો બી નતો થતો, અને મ્યુઝિક વગર તમારો અવાજ બહુ પરફેક્ટ, બહુ સરસ. થેન્ક યુ. યસ યસ, થેન્ક યુ ચારુબેન, બહુ મજા આવી ગઈ, અને આ ગીત પણ બહુ સરસ છે જાણીતું. યસ, આજનું ચારુબેન નો અવાજ અને એનું ભજન ને રિયલી ખૂબ જ સરસ હતું, હતું કે નહીં? યસ, હોય જ. યસ, રામ રામ બોલો અને રામ નામની માળા જપો ને રામ નામના ભજન કરો તો પછી મજા જ આવી જાય અને ઓટોમેટિક શરીરમાં એનર્જી આવી જાય. આપણે કહીએ ને રામ નામ બોલવાથી તો મન હલકું થઈ જાય છે, રામ નામ બોલવાથી આપણે કહીએ ને નકારાત્મક વિચારો કોઈ દિવસ નહીં આવે, જો તમે રામ નામનું રામ રામ નામ તમે કહેશો ને તો તમારી જે પીડા, તમને જે દુઃખ દર્દ છે એ બધું શાંત થઈ જાય છે, કારણ કે રામ નામમાં ખૂબ જ પાવર હોય છે. રામ નામ કહેવાથી ખુશી ઉત્પન્ન થાય છે, આપણા શરીરમાં એક જાતની ખુશી પેદા થાય છે, આપણા શરીરમાં જણાટી થાય. આપણે રામ નામનું રામનવમીના દિવસે લઈએ
અને રામ નામની છબી આપણી સામે હોય અને આપણે રામ નામના ભજન ગાતા હોય તો એ અલગ જ આપણા મનમાં ખુશી વ્યક્ત થતી હોય છે. નામ નામનું નામ લઈએ ને તો આપણને એમ થાય કે ઉદાસી તો આપણાથી કોસો દૂર જતી રહી છે, આપણામાં કોઈ ઉદાસી નહીં રહે. આપણે ભગવાનનું ચેન્ટિંગ, એક વખત આપણે કહીએ છીએ કે ભગવાનનું ચેન્ટિંગ તમારા હૃદયમાં તમારા મુખ ઉપર ક્ષણે ક્ષણમાં એ ચાલુ રાખો, પછી એ શ્રી કૃષ્ણ શરણમાં હોય કે ઓમ નમઃ શિવાય હોય કે રામ નામ હોય, કોઈ પણ ભગવાનનું કોઈ બી એક શ્લોક તમે તમારા હૃદયમાં તમે તમારા ચેન્ટિંગમાં રાખશો ને તો ખરેખર તમને ગમ કોષો દૂર થઈ જાય. રામ નામનું નામ બોલવાથી ને માન સન્માન પણ વધે છે. આપણે જે બધાને ગળે મળતો કહીએ ને દેશમાં, તો રામ નામનું નામ લે, રામ રામ ભાઈજી, રામ રામ આપણે હાથ ઊંચો કરીને પણ રહે તો આપણું માન સન્માન પણ એમાં વધતું હોય છે. કારણ કે આપણે ભગવાનનું નામ લેવડાવીએ છીએ, આપણે તો બોલીએ છીએ, આપણે સામેવાળાને પણ બોલાવીએ છીએ. રામ નામથી આપણા શરીરમાં અલગ જ તાજગી ભરી આપણને આપણને એમ લાગે કે ના, આપણે રામ નામનું નામ લીધું છે, ભગવાન આપણી સાથે છે. ક્યારે પણ આપણા કઈ કામ બગડી જતા હોય તો આપણે કહીએ રામ ભગવાન મારું, આપણે કહીએ ને હે ભગવાન મારું કામ પતી જાય, તો એ કહેવાય છે કે રામ નામના નામથી આપણા બગડતા કામ પણ પાર પડી જાય છે, જે કામ અટકી ગયા હોય એ બહાર પડી જાય છે. રામ નામની આપણે ભજનની ગાતા હોઈએ તો એમાં પણ આપણને એટલો બધો ઇન્ટરેસ્ટ આવતો જ હોય, આપણે એકદમ દિલથી ગાતા હોઈએ છીએ. જેમ અત્યારે ચારુબેને ગાયું, રજનીકાંતભાઈ ગા, બધા જે ગાય છે દિલથી ગાય છે, તો એ રામ નામનું નામથી આપણને આપણામાં મગજમાં એ ઓટોમેટિકલી આપણા ફેસ ઉપર આપણા મોઢા ઉપર એ ઉત્સાહ દેખાઈ જાય છે. આપણે આવો આગળ હજી આપણે સાંભળશું. આજે હું રામ નામની કથામાં વાતમાં વધારે ઇન્ટરેસ્ટ નહીં આપું, કારણ કે બધાને જ ખબર છે કે રામને રામ વનવાસ ગયા હતા ને સીતામાં આમ કર્યું ને એને રાવણ ઉપાડીને લઈ ગયા ને બધાને જ રામાયણ બધી જ ખબર છે. આપણે રામ નામની વાતો કરશું. આવો આપણે હજી એક ભજન સાંભળી લઈએ અને હું વિનંતી કરીશ હંસાબેન દત્તાણીને, મેરી ચોખટ પે ચલકે આજ ચારો ધામ મેરા હૈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે રામજીને તો પધારવા તો કરવું પડે ને ભાઈ, ચોખટ ઉપર બોલાવવા જ પડે ને. આપણી ચોખટ નસીબ ક્યાં આપણા. હા હા બોલાવવા પડે ભાઈ. એ તો સજા દો ઘર કો ગુલશન મે અવધ મે રામ આયે હે. સજા દો ઘર કો ગુલશન મે અવધ મે રામ આયે હે. અવધ મે રામ આયે હે, મેરે સરકાર આયે હે. અવધ મે રામ આયે હે, મેરે સરકાર આયે હે. લગે કુટિયા ભી દુલ્હન સી અવધ મે રામ આયે હે. લગે કુટિયા ભી દુલ્હન સી અવધ મે રામ આયે હે. પખારો ઇનકે ચરણો કો બહાકર પ્રેમ કી ગંગા. પખારો ઇનકે ચરણો કો બહાકર પ્રેમ કી ગંગા. બહાકર પ્રેમ કી ગંગા, બિછા દો અપની પલકો કો. બિછા દો અપની પલકો કો, અવધ મે રામ આયે હે. સજા દો ઘર કો ગુલશન સે અવધ મે રામ આયે હે. તેરી આહટ સે હૈ વાકિફ નહીં, ચહેરે કી હૈ દરકાર. તેરી આહટ સે હૈ વાકિફ નહીં, ચહેરે કી હૈ દરકાર. બિના દેખે હી કહે દેંગે લો આ ગયે હૈ મેરે સરકાર. બિના દે કે હી કહે દેંગે
लो आ गए हैं मेरे सरकार, लो आ गए हैं मेरे सरकार, दुआओं का हुआ है असर, दुआओं का हुआ है असर, अवध में राम आए हैं, अवध में राम आए हैं, मेरे सरकार आए हैं, लगे कुटिया भी दुल्हन सी, अवध में राम आए हैं, सजा दो घर को गुलशन से, अवध में राम आए हैं, अवध में राम आए हैं, अवध जय श्री में राम कृष्ण आए आए हैं। हैं। बहुत सरस, बहुत सरस। थैंक सजा दो यू, कुटिया आज सच्चे जाजे सजावी देवा जेवु छे, के आजे मंदिर मंदिर बधा सजावेला छे, लाइटિંગો થયેલી છે, આપણે પણ ઘરમાં આપણા મંદિર સજાવ્યું છે, અને રામ ભગવાનના નામનો દીવો કર્યો છે, રામ નામની માળા પણ જપી છે, અને રામ નામને આપણે સત્સંગ પણ અત્યારે કરીએ છે, તો રામજીને મનાવવા માટે આપણે આજે અને એમની કૃપા પામવા માટે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે અને આપણે સત્સંગ કરી રહ્યા છે। રામ નામનું નામ જપવાથી આપણને માનસિક બળ પણ, આપણું મેન્ટલી સ્ટ્રેન્થ પણ વધતું હોય છે, કારણ કે આપણે એક જાતનું ચેન્ટિંગ કરતા હોઈએ છે, રામ 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 રામ। સવારે આપણે યોગામાં પણ રામ નામની તાળી પાડીને, રામ રામ એક, રામ રામ બે, રામ રામ ત્રણ કરીને તાળીઓ પાડીને 108 તાળી પાડી હતી, તો બધાને જેને સવારે કર્યું હશે એને ખબર હશે કે રામ નામની તાળીમાં પણ કેટલી મજા આવતી હોય છે, કે 108 સુધી આપણે રામ નામની તાળીઓ પાડી હતી। રામ નામનું નામ લેવાથી આપણને મોક્ષ ને મુક્તિ પણ મળી જતા હોય છે, એટલે આપણે એમ કે ભગવાનનું નામ લેવાથી આપણો પણ ઉદ્ધાર થતો હોય છે, અને આપણે પણ વૈકુંઠ ધામે પહોંચીએ ત્યારે આપણો આ દરવાજા આપણી માટે ખુલ્લા હોય। રામ નામ કહેવાથી આપણા બધા સપના પણ સાકાર થતા હોય છે, કે સપનું આપણું જે હોય આપણે કહીએ કે ભગવાન મારી મનોકામના પૂરી કરજે, મારી આ બહુ ઈચ્છા છે, અને જ્યારે તમારી એ મનોકામના પૂરી થાય છે ને, ત્યારે આપણે આભાર માનીએ છીએ કે હે ભગવાન શ્રી રામ, તમે મારી આજ્ઞા, તમે મારી માનતા પૂરી કરી, મારી ઈચ્છા પૂરી કરી, તો એ વરદાન આપનાર પણ છે અને તમારું સપનું સાકાર કરનાર પણ આ રામજી છે। તો રામજી, આપણે રામજીનું નામ લેતા લેતા આપણે હજી એક ભજન સાંભળવા જઈ રહ્યા છે, અને હું વિનંતી કરીશ હંસાબેન કચેલાને, આ 1 મિનિટ, રીતિબેન, હા રીતિબેન, બોલો રમેશભાઈ આ વખતે આજે જોઈન નહીં થઈ શકે, એને નેટ પ્રોબ્લેમ છે, કે ક્યારના ટ્રાય કરે છે, જોઈન નથી થઈ શકતા. મેં જોયા આમાં દેખાતા નથી, એટલે મને એમ કે વહેલા મોડા બહાર ગયા હશે। ના ના, એ ક્યાંથી ટ્રાય કરે છે પણ નેટ પ્રોબ્લેમ આવ્યો છે એને, એટલે ઓકે આજે ઓકે, કદાચ નહીં આવી શકે. ઓકે, હા ઓકે, હા ઠીક થેન્ક છે, યુ. હા હંસાબેન ને વિનંતી કરીશ, અને હંસાબેન ના શબ્દ છે, આજે અવધમાં આનંદ ભારે, રામ પ્રગાટ્યા શ્રી દશરથ દ્વારે। હા હંસાબેન, હા, જય શ્રી રામ. અવાજ જય શ્રી રામ, જય શ્રી રામ। આવે છે ને? હા આવે છે, આવે છે। આજે અવધમાં આનંદ ભારે, રામ પ્રગટયા દરસન ભારે, આજે અવધમાં આનંદ ભારે, રામ પ્રગટયા દશરથ દ્વારે, આનંદ આજે બહુ થાય રે, આનંદ આજે બહુ થાય અવધમાં, આજે ઘર ઘર મંગળ થાય, આજે હરખના, આજે હરખના હૈયે સમાયે, આજે ઘર ઘર મંગળ થાય, આજે હર ખના હૈયે સમાય, ઉત્સવ ઉજવાય અવધમાં, આજે સૌના દિલમાં દિવાળી, આખી નગરી સજાવી વાળી,
આજે સૌના દિલમાં દિવાળી, આખી નગરી સજાવી વાળી, રંગોળી પૂરી રૂપાળી રે, રંગોળી પૂરી રૂપાળી, અહમદમાં રાજા દશરથનો દિલ ડોલે, આપે આવકારો મીઠા બોલે, રાજા દશરથનો દિલ ડોલે, આપે આવકારો મીઠા બોલે, અવસર છે આજે અણમોલો રે, અવસર છે આજે અણમોલો, અવધમાં આજે સૌના મુખ છે હસતા, આવે દર્શન કરવા દસતા, આજે સૌના મુખ છે હસતા, આવે દર્શન કરવા દસતા, આજે ના કોઈ જરી ખસતા રે, આજે ના કોઈ જરી ખસતા, વધમાં આજે ખુશીમાં સૌ ખોવાયા, તન મનના ભાન ભૂલાયા, આજે ખુશીમાં સૌ ખોવાયા, તન મનના ભાન ભૂલાયા, દિલરાને બહુ ઢોલાવ્યા રે, દિલડાને બહુ ઢોલાવ્યા, વધમાં ભાવિક ભક્તો ભેગા મળ્યા, એના પૂર્વના પુણ્યો ફળિયા, ભાવિક ભક્તો ભેગા મળ્યા, એના પૂર્વના પુણ્યો ફળિયા, દર્શનથી તો દુઃખ ટળિયા રે, દર્શનથી તો દુઃખ ટળિયા, વધમાં આજે અવધમાં આનંદ ભારે, રામ પ્રગટયા દરસથ દ્વારે, આનંદ આજે બહુ થાય રે, આનંદ આજે બહુ થાય, અવધમાં આનંદ આજે બહુ થાય રે, આનંદ આજે બહુ થાય, અવધમાં શ્રીયાવર રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. બહુ સરસ હતું હંસાબેન, નવું ભજન સાંભળવા મળ્યું. આજે અવધમાં આનંદ ભારે, ઘર ઘર મંગળ થાય, રૂડો ઉત્સવ ઉજવાય, નીતિબેન પૂરાય. હા બોલો બોલો, તમે છે ને ઓલું બોલો, રાજા દશરથ ના પ્રાણ આધાર, એનો રાગ છે, રાજા દશરથ ના પ્રાણ આધાર જુલે પાણ જોઈએ. હજી ઘણી બધી એન્ટ્રી બાકી છે, મારો વારો તો મારે વિચાર કરવાનો હોય છે. ખાલી મેં તમને રાગ કહી દીધો, તમારી તમારી મોકલેલી બુક માં બહુ સરસ ભજન છે, બહુ સરસ છે, એટલે તમને બહુ બોલ્યો. આવી ભજન બહુ સરસ, આવી કોઈ ભી બુક હોય ને તો બસ બહુ મજા આવી જાય. પાછી બીજી વાત તપાસે ત્યારે મોકલાવી શકો. આપણે એક મિનિટ, બધા બાર હોય ને એટલે પછી મને ફોન કરે છે. ઓકે, આપણે એક ભજન હજી સાથે જ લઈ લઈએ, પછી આપણે બોલવાનું રાખશું. હું હંસાબેન સોની જે બાર છે એનો મને ફોન આવેલો કે મને પહેલા લઈ લો કે હું બાર છું. હા હંસાબેન, હંસાબેન સોની આવી ગયા છે અને હંસાબેન સોની ના ભજન ના શબ્દ છે, જો રામાયણ માં રામે નથી ભૂલ. એક મિનિટ, હા પ્લીઝ બધા જેમ બને એમ નાનું ગાજો. સરસ રીતે 10 વાગી ગયા છે.
હંસાબેન ચાલુ કરો જલ્દી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ. હેલો. હા હા ચાલુ કરો. અવાજ આવે છે ને? હા હેલો. હા હા આવે છે અવાજ. આવે છે ને? હા આવે છે, આવે છે. હેલો. હા આવે છે, તમે બોલો. અવાજ આવે છે ને? હા હા જય શ્રી રામ. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, મારા વાલાને વિસારું નહીં એક ઘડી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, માતા પિતાના વચન શિર પર ધરી. વાલે અયોધ્યાની સતા નથી હાથ ધરી. જુઓ જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, ગંગા પાર ઉતારવા ગૃહની આજીજી કરી. વાલે હાથમાં ઉભા છે તરણ ધરીને. જુઓ જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, ચિત્રકૂટ માં આવી રામે મઢી રે કરી. એમાં પરથી લક્ષ્મણજી એ પેરી રે ભરી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, કાગે આવીને સીતાજી ને ચાંચ ભરી. રાખ્યો જીવ તો એકે આંખ જતી રે કરી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, ત્યાં તો સુર પંખા આવી રૂડા રૂપ ધરી. કાપ્યા કાના સ્ત્રી હત્યા નથી રે કરી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, રાવણ સીતાને લઈ ગયો લંકામાં હરી. રાખ્યા અશોક વનમાં પછી ચોકી રે કરી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, જુઓ વાલીએ સુધી વેદોસ્તી કરી. મારા રામાજીની કેવી એને ભક્તિ રે કરી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, જુઓ હનુમાનજીએ રામની કેવી ભક્તિ કરી. બોલો રામાયણ તે પેલા ભાદી રે ધરી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, ઋષિ મુનિ ના દેવો ના કામ કરી. રામ સબરીની ઝૂંપડી એ આવ્યા રે ફરી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, 14 વર્ષ તો રામ આવ્યા વનથી ફરી. 14 વર્ષે તો રામ આવ્યા વનથી ફરી, માતા કૈકેયી ના પગમાં દયા રે પડી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, માટે સંતો કહે તે રામને ભજો રે તમે. રામ નામે તો પથરા ગયા રે તરી. જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી, મારા વાલાને વિસારું નહીં એક ઘડી. જય શ્રી રામ. જય શ્રી રામ. બહુ સરસ. રામાયણ માં રામે ભૂલ નથી કરી. બે બધું છોડે ને કેમ છોડવું મેં કીધું. યસ યસ થેન્ક યુ થેન્ક યુ. અમે આપણે ગુજરાતી ગૌરવ નું એટ્રેક્શન જ એવું છે, બધાને ભજન ગાવાનો ચાન્સ આપીએ છીએ, પ્લેટફોર્મ આપીએ છીએ, એટલે બધા ક્યાંયથી પણ ગાવાનું. એ પ્રીતિ એક શ્લોક થઈ ગયો ગાવાનો, ચાર લીટી નો છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે થેન્ક યુ મને પેલા લઈ લીધી. યસ, તમારો ફોન આવ્યો એટલે મેં તમને લઈ લીધી. એટલા માટે મેં તો સભા. થેન્ક યુ હર્ષબેન, થેન્ક યુ. યસ, કારણ કે આપણને અત્યારે વધારે વાત કરવાનો સમય પણ નથી. અને ઘણા લોકો મને ખાલી એક જ કહો, ઘણા લોકો એમ કે છે અમે ભગવાનને જોયા નથી. અમે ભગવાનને જોયા નથી, પણ ભગવાન બધે જ છે. આપણે બધા એમ કે છે કે ભગવાન બધે જ છે, ભગવાન ક્યાં નથી. પણ પાછું એમ પણ થાય છે કે ભગવાનને અમને જોયા પણ નથી.
તો ભગવાનના જે પાંચ અક્ષર હોય છે, આપણે ક્યાં ભગવાન નથી એ મને કહેજો. ભગવાન આપણે એમ કહીએ છે તો ભગવાન આપણે કહીએ છીએ તો આ ભ ભ એટલે શું થાય? ભૂમિ, તો ધરતી. ધરતી એટલે આપણે જમીન. બીજું ગ થાય એટલે ગગન, આકાશ. આકાશ આપણે કહીએ ને આભમાં. આપણે ભગવાન ક્યાં વસે છે, ભગવાન ક્યાં છે, તો ભગવાન જમીન પર પણ છે, ભગવાન આકાશમાં પણ છે. વ વાયુ, ભગવાન વ વાયુ, હવા. આજે ભગવાને કેટલી બધી ઠંડી આપી દીધી, આજે ભગવાને કેટલી ગરમી આપી દીધી, આજે ભગવાને હવા, આજે તો હવા છે જ નહીં, આજે હવા છે. યુ કેન ફીલ ઇટ, આપણે એનો અનુભવ કરીએ છીએ હવાનો પણ. પછી ભગવાન આને માત્ર આ આ એટલે આગ, અગ્નિ. આપણે ભગવાન માટે અગ્નિ હવન હોમ કરીએ છીએ, તો ભગવાન છે, હાજર છે. પછી આપણે કહીએ છીએ ન એટલે નીર, જલ. એટલે જમીન, આકાશ, હવા, અગ્નિ, વાયુ, બધે પાંચ તત્વ છે આપણામાં. આપણા આજુબાજુ જે પાંચ તત્વ છે, આપણે આ બધી જ બાજુ આપણે કહીએ છીએ ભગવાન બધામાં છે. એટલે આપણે ભગવાનને જોયા નથી એમ ન કહી શકો, પણ તમે એનો અનુભવ કરી શકો છો. ભગવાન બનાથી આ બધી પાંચ વસ્તુથી બનેલા હોય છે, અને હરેક જીવમાં જીવ નાખનારા પણ ભગવાન છે. આપણે ફૂલ, ડાળ, પત્તી, જે આપણે અત્યારે ઝાડ પોતા આપણે વધારે, એ સજીવ છે, એ ગ્રો થાય છે, એ ઉગે છે. નાના બિયામાંથી પણ એ ઉગે છે, તો એ કોણ કરે છે? આપણે પણ નાના બાળકો હતા, આપણે પણ મોટા થયા છે, તો કોણ કરે છે? આપણે કુદરતની આ કળા છે, એ ભગવાન છે. એ ભગવાનને જે કરવું હોય, ભગવાનની દ્રષ્ટિ, ભગવાન અત્યારે જે કરે છે, ભગવાને આપણને મોટા કર્યા છે. ભગવાન આપણે નાની કળીમાંથી ફૂલ બનાવે છે, અને એમાંથી આપણે, એટલે ભગવાન સર્વત્ર છે. હવે તમે એમ કહેતા નહીં કે મેં ભગવાનને જોયા નથી. ભગવાન તમારી આજુબાજુ બધી જ બાજુ છે, તમારામાં છે, મારામાં છે, આપણા બધામાં જ ભગવાન છે. તો એ ભગવાનને ઓળખવા માટે આપણે એમ કહીએ ને કે કોઈ આપણે કહી નહીં શકીએ કે આપણે ભગવાન નથી. આપણે અનુભવ બધા જ કરતા હોય. જયારે આપણે માનતા પૂરી થાય, આપણું કામ પૂરું થાય, તો આપણે ભગવાને કર્યું, એ સારું થયું, ભગવાને કર્યું કે ભગવાને મારું કામ આજે પૂરું પાડી દીધું. તો ભગવાનને તમે માનો છો? ભગવાન છે, ભગવાન સર્વત્ર છે, આપણી સાથે છે. આવો આપણે હજી એક ભજન લઈ લઈએ, અને હું વિનંતી કરીશ હરેન્દ્રભાઈ બંગાળીને. હરેન્દ્રભાઈ બંગાળીના શબ્દ છે, જગ મેં સુંદર હે દો નામ, અનુપ જલોટાનું છે, બહુ સરસ છે. યસ, હરેન્દ્રભાઈ બંગાળી. અને બધાને વિનંતી કરવામાં આવે છે, એક એક લાઈન એક જ વાર બોલો, તો આપણે બધાને આવરી લેવામાં આવશે. યસ, શરૂ કરો. હા, કરી શકો છો. જગ મેં સુંદર હે દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ. માખણ બ્રિજ મેં એક ચુરાવે, માખણ બ્રિજ મેં એક ચુરાવે, એક બેર બિલકુલ કે ખાવે. માખણ બ્રિજ મેં એક ચુરાવે, એક બેર બિલની કે ખાવે. પ્રેમ ભાવ સે ભરે અનોખે, પ્રેમ ભાવ સે ભરે અનોખે, દોનોં કે હે કામ, ચાહે કૃષ્ણ કહો યા રામ. જગ મેં સુંદર હે દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ, બોલો રામ રામ રામ, શ્યામ શ્યામ શ્યામ, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ. ¶¶
एक कंस पापी को मारे एक दूत रावण संभारे एक कंस पापी को मारे एक दूत रावण संभारे दोनों दिन के दुख हरत है दोनों बल के राम चाहे कृष्ण कहो या राम जग में सुंदर है दो नाम चाहे कृष्ण कहो या राम बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम 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 एक हृदय में प्रेम बढ़ावे एक हृदय में प्रेम बढ़ावे एक पापी को मारे एक हृदय में प्रेम बढ़ावे एक ताप संताप मिटावे दोनों सुख के सागर है दोनों सुख के सागर है और दोनों पूर्ण काम चाहे कृष्ण कहो या राम जग में सुंदर है दो नाम चाहे कृष्ण कहो या राम बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम 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 एक राधिका के संग राजे एक राधिका के संग राजे एक जानकी संग विराजे एक राधिका के संग राजे एक जानकी संग विराजे चाहे सीता राम को चाहे सीता राम को या बोलो राधे श्याम चाहे कृष्ण कहो या राम जग में सुंदर है दो नाम चाहे कृष्ण कहो या राम बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम बोलो राम बोलो राम बोलो राम बोलो राम बोलो राम 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 श्याम श्याम बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम 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 बहु सरस बहु सरस हरेन्द्रभाई बहु सरस गायु छे बहु सरस बहु सरस बहु मजा આવી ગઈ સાંભળવાની સાચે અનુપ જલોટાની ગઝલ છે ને હા અનુપ જલોટાની હા હા રામ ઓર કૃષ્ણ એકી હે ભાઈ જગ મે દો નામી હે રામ ઓર કૃષ્ણ બહુ સરસ બહુ સરસ અનંદભાઈ થેન્ક યુ વેરી મચ બહુ મજા આવી ગઈ સાંભળીને થેન્ક યુ યસ બહુ સરસ ગાયું અનંદભાઈ અને જમાવટ જેવું ભજન હતું અને અનુપ જલોટાની ગઝલ હતી તે રામ કૃષ્ણ બંને એક જ છે એમાં ન કોઈને તોલાય ન કોઈ મોટું છે ને ન કોઈ નાનું છે એવી રીતે થાય છે ઓકે હવે હવે કન્ટિન્યુશનમાં હજી એક ભજન સાંભળી લઈએ ઘણી બધી એન્ટ્રી છે અને હું વિનંતી કરીશ હેમલતાબેન સુરતીને એમના શબ્દ છે દુનિયા ચલે ના શ્રી રામ કે બિના રામજી ચલે ના હનુમાન કે બિના જય સિયારામ જય સિયારામ હેમલતાબેન જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બહુ સારું લાગ્યું તમે આવ્યા અને ભજન ગાવાની શરૂઆત કરી બહુ સારું લાગે છે તમને જોઈને રામચંદ્ર ભગવાન શ્રી રામચંદ્ર ચરણ મનસા સ્મરામિ શ્રી રામચંદ્ર ચરણ વચસા ગૃણામિ
શ્રી રામચંદ્ર ચરણો શિરસા નમામિ, શ્રી રામચંદ્ર ચરણો શરણં પ્રપદે. જય શ્રી રામ. દુનિયા ચલે ના શ્રી રામ કે બિના, રામ જી ચલે ના હનુમાન કે બિના. જય સિયા રામ બોલો, જય સિયા રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ. જબ સે રામાયણ પઢ લી હૈ, એક બાત મેને સમજ લી હૈ, રાવણ મરે ના શ્રી રામ કે બિના, લંકા જલે ના હનુમાન કે બિના. જય શિયા રામ બોલો, જય શિયા રામ, જય શિયા રામ બોલો, જય શિયા રામ. લક્ષ્મણ કા બચના મુશ્કિલ થા, કૌન બુટી લાને કો કાબિલ થા. લક્ષ્મણ બચના શ્રી રામ કે બિના, બુટી મિલે ના હનુમાન કે બિના. જય સિયા રામ બોલો, જય સિયા રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ. સીતા હરણ કી કહાની સુનો, બનવારી મેરી જુબાની સુનો. વાપસ મિલે ના શ્રી રામ કે બિના, પતા ચલે ના હનુમાન કે બિના. જય શિયા રામ બોલો, જય શિયા રામ, જય શિયા રામ બોલો, જય શિયા રામ. બેઠે સિંહાસન પે શ્રી રામજી, ચરણો મેં બેઠે હે હનુમાનજી. મુક્તિ મુક્તિ મિલે ના શ્રી રામ કે બિના, ભક્તિ મિલે ના હનુમાન કે બિના. જય શિયા રામ બોલો, જય શિયા રામ, જય શિયા રામ બોલો, જય શિયા રામ. જય શિયા રામ બોલો, જય શિયા રામ, જય શિયા રામ બોલો, જય શિયા રામ. રામચંદ્ર ભગવાનની જય. થેન્ક યુ. બહુ સરસ. આમાં થેન્ક યુ હોય જ નહીં હેમલતાબેન, આમાં થેન્ક યુ હોય જ નહીં. તમે આવ્યા એટલે અમારે થેન્ક યુ કેવું પડે કે હા તમે આવો ને ભજન ગાઓ, અમે ખુશ છીએ. યસ યસ, થેન્ક યુ, થેન્ક યુ હેમલતા. બહુ સરસ હતું. દુનિયા ચલે ના શ્રી રામ કે બિના, રામજી ચલે ના હનુમાન કે બિના. આપણે એ કહેવાતું જોઈ છે કે રામ લક્ષ્મણ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. અને આપણે રામની ઉપાસના કરવી, રામને મનાવવા તો આપણે કહીએ ને કે સહેલું પણ છે અને અઘરું પણ છે. પણ રામની પૂજા જયારે કરતા હોય ત્યારે કહેવાય છે કે રામને જયારે શ્રીંગાર કરીને જયારે તિલક કરો ત્યારે એને અનામિકા આંગળીથી એને ચંદનનું તિલક કરો, અને ચયમે ચંપો ચમેલી અને જુઈના એના ફૂલો રામજીને ખૂબ જ પ્રિય છે. એમાં ચંદન કેવડો ચંપો ચમેલી કોઈ પણ એક સુવાસ વાળી અગરબત્તી પણ તમે કરી શકો છો, જેનાથી રામજી બહુ જલ્દી રિઝાઈ જાય છે અને આપણા માની જાય છે. રિઝાઈ જાય શબ્દ ઘણા ના ખબર પડે, એમ થાય કે માની જાય છે અને આપણી મનોકામના પૂર્ણ કરવામાં આપણો આપણે મદદ કરવા માટે એવો તત્પર ઉભા હોય છે. રામનવમીનું મહત્વ પણ આપણને બધાને ખબર જ છે કે કોઈ પણ દેવતા અને અવતારની જયંતિ સમયે તત્વ પૃથ્વી પર વધારે પ્રમાણમાં કાર્યકર થઈ જાય છે. અને રામનવમીના દિવસે એની તુલનામાં કહે છે કે હજાર ગણું કાર્ય થવાની શક્યતા થઈ જાય છે, એટલું એ પાવરફુલ છે રામનવમીના દિવસનું.
અને શ્રી રામનવમી ના દિવસે શ્રીરામ શ્રીરામ જય રામ જય જય રામ એના ગુણલા ગાય એની ધૂન બોલવામાં આવે છે. અને એને એમ કે છે એમાં એવી ધૂન આખો દિવસ આપણે આપણે રેડિયોમાં પણ વગાડી શકીએ, આપણે તો ટીવીમાં પણ મૂકી શકીએ, પણ આખા દિવસે રામ નામની ધૂન સાંભળવી જોઈએ તો એ વધારે આપણા ઘરમાં પોઝિટિવિટી લાવે છે અને આપણા આપણી મનોકામના પૂરી કરવામાં પૂરી મદદ કરતી છે. રામ રામ રક્ષા સ્તોત્ર નું પણ પઠન થતું હોય છે અને રામ રક્ષા સ્તોત્ર નું પઠન પણ આપણે જોશું કરશું, ટાઈમ હશે તો ચોક્કસ આપણે કરશું. અને હવે હું વિનંતી કરીશ આશાબેન પરમારને, અને આશાબેન પરમારના શબ્દ છે, નગરી હો અયોધ્યાસી રઘુકુલ તિલકા ઘરાના હો. આશાબેન પરમાર. યસ અવાજ આવે છે. નગરી હો અયોધ્યાસી રઘુકુલ સાધરાના હો, ઔર ચરણ હો રાધવ કે જહાં મેરા ઠિકાના હો, નગરી હો અયોધ્યાસી રઘુકુલ સાધરાના હો, ઔર ચરણ હો રાધવ કે જહાં મેરા ઠિકાના હો. ઔર ત્યાગ ભરત જૈસા સીતા સી નારી હો, ઔર લવ કુશ કે જૈસી સંતાન હમારી હો, ત્યાગ ભરત જૈસા સીતા સી નારી હો, ઔર લવ કુશ કે જૈસી સંતાન હમારી હો. હો શ્રવણ જૈસી શબરી સી ભક્તિ હો, હર હનુમત જી જૈસી નિષ્ઠા ઔર શક્તિ હો, શ્રદ્ધા હો શ્રવણ જૈસી જબરી સી ભક્તિ હો, ઔર હનુમત કી જૈસી નિષ્ઠા ઔર શક્તિ હો. Thank you.
मेरी जीवन नैया हो, मेरी जीवन नैया हो, प्रभु राम की वैया हो, और राम कृपा की सदा मेरे सिर पर छैया हो, और राम कृपा की सदा मेरे सिर पर छैया हो, मेरी जीवन नैया हो, प्रभु राम की वैया हो, और राम कृपा की सदा मेरे सिर पर छैया हो। कौशल्या सी माई हो, कौशल्या सी माई हो, लक्ष्मण सा भाई हो, लक्ष्मण सा भाई हो, और स्वामी तुम्हारे जैसा मेरा रघु राई हो, कौशल्या सी माई हो, लक्ष्मण सा भाई हो, और स्वामी तुम्हारे जैसा मेरा रघु राई हो। सरयू सा किनारा हो, सरयू सा किनारा हो, निर्मल जलधारा हो, निर्मल जलधारा हो, और दर्शन मुझे भगवान हर घड़ी तुम्हारा हो, और दर्शन मुझे भगवान सरयू सा किनारा हो, निर्मल जलधारा हो, और दर्शन से भगवान हर घड़ी तुम्हारा हो। आशाबेन बहु सरस हतु, पण लांबू हतु। હા લાંબુ તો હતું જ, કારણ કે મ્યુઝિક હોય ને એટલા માટે થોડુંક જ લાંબુ છે, ના એટલે પછી આપણે પછી આપણે મેચ થોડું શોર્ટ કરી નાખવાનું, કારણ કે કેટલા બધા પાછળ હોય છે, બહુ સરસ હતું, હા એ બરાબર, આવાજ મ્યુઝિક બધું જ બહુ ફાઇન, હા બધું જ આમાં શોર્ટ કરી, હા પણ થોડું આપણા મનથી પછી થોડું શોર્ટ કરી નાખવાનું, કારણ કે 10:30 થયા ને હજી કેટલા બધા જણ બાકી હોય છે, એટલે આપણે અમુક જેટલાને મ્યુઝિક હતું બધાને એટલા જ લાંબો હતા, હા ના બરાબર, એટલે એ પણ એક વાત, તમારી 100% વાત સાચી, સોરી, પણ થોડા નાના સોંગ લેશો, નાના ભજન લેશો તો ખરેખર બધાનો વારો આવશે, તો બહુ લાંબી હતું એટલે મેં કેન્સલ કર્યું, અચ્છા ઓકે, બહુ સરસ મ્યુઝિક પણ સરસ હતું, તમે ગાયું છે બી ખૂબ જ સરસ, મદ્રાસી લોકો પણ આ રામ ભગવાન ને બહુ માને છે, અમારે બાજુના સુપ્રીમ છે તો એ લોકો આખા રસ્તાની ઉપર અલ્પના ડ્રોઈંગ રંગોલી આખી આખો રસ્તો ભરીને બનાવે છે, અને 12 વાગે અત્યારના એ લોકો મૂર્તિને લઈને જશે ત્યાં, એના ભગવાન કરીને આવે, યસ, થેન્ક યુ, 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 થે
રઘુકુળ તિલક સદા ચલિયા, એ પ્રાણ જાય પર વચન ના જાય. રામનવમી ના આપણે રામજી ની આ બધી વાતો યાદ કરીએ કે એ સદા ચલી આવી છે, અને જયારે પણ એનું રામજીનું નામ જ એવું છે કે પ્રાણ જાય પર વચન ન જાય. દશરથ રાજાએ એમના પિતાનો પર માન સન્માન રાખવા માટે એનું ઘરનો ત્યાગ કરી દીધો હતો કે માને પણ ખરાબ ન લાગે અને પિતાજીના વચનનું પાલન પણ થાય. આપણે આગળ સાંભળીએ, ઘણી બધી એન્ટ્રી બાકી છે એટલે મને બોલવું પણ ઘણું બધું છે, પણ હું વિનંતી કરીશ પુષ્પાબેન ઠક્કરને. અને પુષ્પાબેન ઠક્કર ના શબ્દ છે, દયાના સાગર થઈને કૃપારે નિદાન થોને, મારા રામ તમે સીતાજીને ટોલે ના આવો. યસ, ચાલુ કરી શકો છો પુષ્પાબેન. રામ રામ. યસ, જય શ્રી રામ. જય શ્રી રામ. દયાના સાગર થઈને નિદાન થઈને છોડ કેવડાવો, રામ તમે સીતાજીની તોલે ના આવો, રામ તમે સીતાજીની તોલે ના આવો. છોડે જંગલ સજી મંદિર ને દ્વાર, તમે ફૂલ ને ચંદન થી છોકુ જાઓ, પણ રામ તમે સીતાજી તો બોલે ના આવો, મારા રામ તમે સીતાજી તો બોલે ના આવો. કાચા રે કાંત તમે ક્યા ના ભગવાન, તમે અગ્નિ પરીક્ષા કોની, તારો પડછાયો થઈ અગરોજે, અગરો કોની વાતે ક્યાં ગુરી, પતિ થઈ પતરીને પરખતાના વળી, પતિ થઈ પતરીને પરખતાના વળી, છોને ઘટ ઘટ ના જ્ઞાતા થઈ ફૂલાવો, પણ રામ તમે સીતાજીની તોડી ના આવો, રામ તમે સીતાજીની તો પહેલા અશોકવનમાં સીતાજી રાવણને હરાવ્યો, ના બીચમાં નિરાધાર નારી તો એ દસ મંથા વાળો ત્યાં નફાવ્યો, મરેલા ને માર્યો તેમાં કર્યું પરાક્રમ, મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ, આમ તો વિજય નો રામ તમે સીતાજીની તો રામચંદ્ર કી જય. જય હો, જય હો. સરસ હતું, મારા રામ તમે સીતાજીની તોળે ના આવો. આપણે વર્ષો પહેલા પુષ્પાબેન આ ગીત ગાતા હતા. હા, પણ સોરી, સીતાજી ની ફેવર થઈ ગઈ આજે. સીતાજી ને હું એમણે એમ બોલવા જ જતી હતી, મારા રામ તમે સીતાજીની તોળે ના આવો, એટલે કહું છું ને આજે મારાથી સીતાજી ની ફેવર થઈ ગઈ. પુષ્પાબેન, અને હવે આપણે આગળ વધીએ અને હું લઈ લઉં છું કુસુમબેન પરમાર ને.
એમના શબ્દ છે, રામ 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 તમે છો જગતના રામ. તો કુસુમેન, કુસુમેન હેંગ થઈ ગયા છો? હા હા કુસુમેન, ચાલુ કરો કુસુમેન. કુસુમેન, રીતિબેન એમનું હેંગ થઈ ગયું લાગે છે. હા કુસુમેન, તમારું હેંગ થઈ ગયું છે. કુસુમેન નું હેંગ થઈ ગયું છે. ત્યાં સુધી આપણે કુસુમેન, તમારું હેંગ થઈ ગયું છે. કુસુમેન, તમારું નેટવર્ક નથી. નેટવર્ક નો પ્રોબ્લેમ છે એમને. આગળ એક પાર્ટિસિપેન્ટ ને લઈ લો. શીલાબેન મોસરે. હા નેટવર્ક બરોબર આવે ને એટલે પછી લ્યો ને. તો કુસુમેન તમે આના પછી રેડી રહેજો. આ શીલાબેન તમે ચાલુ કરો. શીલાબેન મર્ચન્ટ ના શબ્દ છે, રામ રસ પીઓ ને મેરે ભાઈ. થેન્ક યુ પ્રીતિબેન. જય શ્રી રામ. જય શ્રી રામ. મારો અવાજ આવે છે? હા આવે છે, આવે છે. રામ રસ પીઓ ના મોરે, રામ રસ પીઓ ના મોરે, એ જો પીએ અમર હો જનમ અમર રામ રસ પીઓ ના મોરે. બરો વાત બોલો. ઊંચા ઊંચા સબ કોઈ દેખે, નીચા ન દેખે કોઈ. ઊંચા ઊંચા સબ કોઈ દેખે, નીચા ન દેખે કોઈ. એક બાર જો નીચા દેખે, સબસે ઊંચા હો. રામ રસ પીઓ ના મોરે, મીઠા મીઠા સબ કોઈ પીવે, એ મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા ના પીવે તો. એક બાર જો કડવા પીએ, સબસે મીઠા રામ રસ પીઓ ના મોરે. ધ્રુવ ને પીયા, પ્રહલાદ ને પીયા, પીયા મીઠા. ધ્રુવ ને પીયા, પ્રહલાદ ને પીયા, નાનું ગાયું હતું. આજે તો રામ રસ પીવાનો વારો છે ભાઈ. બરાબર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ કુસુમબેન પરમાર. તમારો વિડીયો ઓડિયો બેવ બંધ છે કુસુમબેન પરમાર. હા તમારું નેટવર્ક જતું રહ્યું હતું કુસુમેન. હા તમે અનમ્યુટ થજો ત્યાંથી કુસુમેન. તમારું નેટવર્ક જતું રહ્યું હતું. હા હા હવે કરો, અનમ્યુટ ની રિક્વેસ્ટ મોકલાવી છે મેં તમને. હા તમે અનમ્યુટ જ છો. આવ્યું? હા હા આવ્યું આવ્યું. ગાવ? હા ગાવ ગાવ. જય શ્રી રામ. રામ 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 જગત ના શ્યામ, તમે કર્યા ભક્ત
શ્રી શંકર ની સેવા મારે મન મીઠા મેવા મારે હરિ ભજન ના હેવા સીતારામ રામ રામ દશરથજી એમ બોલ્યા મારે રામ ને ગાદી સુખવી ઋષિ મુનિ ને તેજાવ્યા સીતારામ રામ રામ મંત્રાએ વાત જાણી રાજભવન માં આવી માતા કઈ કઈ ને સંભળાવી સીતારામ રામ રામ દશરથજી આવ્યા રાણી કો ભવન માં સુતા રાજા મન માં મૂંઝાણા સીતારામ રામ રામ દશરથજી એ પૂછ્યું તમે શા માટે વિષાણા તમે માંગો તે આપો સીતારામ રામ રામ દીધેલા કુલ પૂરો ભરત ને ગાદી આપો તમે રામ ને વનવાસ આપો સીતારામ રામ રામ રાણી એમ જ બોલ્યા દશરથ ને મૂછા આવી તે ધરતી ઉપર ધર્યા સીતારામ રામ 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 લક્ષ્મણ સીતાએ વનનો માર્ગ લીધો તે આવ્યા ગંગા તીરે સીતારામ રામ રામ પ્રભુ રામ પધાર્યા બીલો એ વાત જાણી એને પલમાં નાવ શણગારી સીતારામ રામ રામ રામના ચરણ ધોયા બીલો ના ભાગ ઉઘડ્યા એને પલમાં પાર ઉતાર્યા સીતારામ રામ રામ ચિત્રકૂટ માં આવ્યા ભાઈ ભરત નો બેટો થયો આ દુકાને રાજ સોંપ્યા સીતારામ રામ રામ પંચવટી માં આવ્યા સોના નો મુગલો જોયો સોના સીતા ના મન મોયા સીતારામ રામ રામ મળી સુની લીટી રાવણ ત્યાં આવ્યો સીતાનું હરણ કર્યું સીતારામ રામ રામ સબરી મોલે આવ્યા ત્યાં મીઠા બોર આરોગ્યા તેને નવદા ભક્તિ આપી સીતારામ રામ રામ કિષ્કિંધામાં આવ્યા સુગ્રીવનો ભેટો થયો વાલી ને બાણ માર્યા સીતારામ રામ રામ સમુદ્ર ને તીરે આવ્યા વાનર સેના લાવ્યા પાથર નો પુલ બાંધ્યો સીતારામ રામ રામ લંકા નગરી આવ્યા ત્યાં મોટું યુદ્ધ થયું રાવણ નો નાશ કર્યો સીતારામ રામ રામ કુંકરણ ને માર્યો વિભીષણ ને રાજ સોંપ્યા સીતા ને વાળી લાવ્યા સીતારામ રામ 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 લક્ષ્મણ સીતા અયોધ્યામાં આવ્યા માતા મોતી રે વગાવે સીતારામ રામ રામ આ રામાયણ જે ગાશે તે સજે વૈકુંઠ જાશે બહુ સાગર કરી જશે સીતારામ રામ 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 તમે જગતના શ્યામા તમે કર્યા ભક્તોના કામ સીતારામ રામ રામ બોલો શ્યામ રામચંદ્ર કી જય હલો હા સરસ હતું હા કુસુમે બહુ સરસ હતું હેંગ થઈ જાય છે કુસુમબેન ઘડી ઘડી તમારું ચલો જવા દો ના પણ ભજન વખતે બરાબર આવ્યું ટેન્શન નહીં વાંધો ને હવે જેવી રામની મરજી થેન્ક યુ સો મચ યસ અને હવે આપણે ધીરે ધીરે અંતિમ ક્ષણ સુધી પહોંચશું
અને હું વિનંતી કરીશ વર્ષાબેન કોટેચાને, યસ વર્ષાબેન કોટેચાને વિનંતી કરીશ કે તેઓ લે અને એમના શબ્દ છે સીતારામ 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 કહીએ. વર્ષાબેન કોટેચા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલુ કરું છું. હા હા. સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. મુખ મે હો રામ નામ, રામ સેવા હાથ મે, તું અકેલા નહીં પ્યારે રામ તેરે સાથ મે. વિધિ કા વિધાન જાન હાનિ લાભ સહીએ, જાહી વિધિ રાખે રામ તહી વિધિ રહીએ. કિયા અભિમાન તો ફિર માન નહીં પાયેગા, હોગા પ્યારે વહી જો રામજી કો ભાયેગા. ફલ આશા ત્યાગ શુભ કર્મ કરતે રહીએ, જાહી વિધિ રાખે રામ તહી વિધિ રહીએ. આશા એક રામજી સે દુષી, દૂજી આશા છોડ દે નાતા. એક રામજી સે દૂજે નાતે છોડ દે. સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, કામ રસ ત્યાગ પ્યારે રામ રસ પીજીએ. સીતારામ 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 કહીએ, ચાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બે બે અંતર કાપી નાખ્યા. હા બે અંતર કાપી નાખ્યા ને, બહુ સારું કર્યું. સમજીને કાપી નાખ્યા એટલે ગમ્યું. બરાબર છે. 11 વાગી ગયા ને, તો કહું છું કે સમજીને કાપી નાખ્યા તો ગમ્યું. યસ. રામનવમી હોય અને રામ રક્ષા સ્તોત્ર ન બોલીએ તો એ ચાલે નહીં, એટલે એને છેલ્લે રાખ્યું આપણે. અને મેં બીજા લોકોને ના પાડી હતી કે મારી પાસે ફૂલ થઈ ગયું છે, અને સાચે જ 11 વાગ્યા છે. આપણે કુસુમબેન રાવલે નામ લખાવ્યું છે પણ તેઓ હાજર નથી અત્યારે, એટલે એમને નથી લીધા. અને બીજા એક હતા રીનાબેન ઠક્કર, રીનાબેન ઠક્કર પણ હાજર નથી અત્યારે, તો એ પણ નથી. તો આપણે અને ધીરજબેન કોટકને પણ ના પાડી હતી મેં, કદું કારણ કે ફૂલ થઈ ગયું છે, કારણ કે રામ રક્ષા સ્તોત્ર બોલવા માટે આપણને ટાઈમ જોઈએ છે. તો જે નથી આવ્યા, હવે મને પણ ના પાડવાની પણ ઓલું થાય છે, પણ 11 વાગ્યા છે તો શું કરું મને પણ સમજણ પડતી નથી. અને તમે લોકો જો બે જણા છે, તમે લોકો એકદમ નાના નાના ભજન ગાશો તો હું તમને લઈ લેવા માટે કરું, કે બે જણા આવ્યા નથી એટલે, કારણ કે પછી એના માટે પણ ટાઈમ જોઈએ છે મને. તો કે આપણે એક મિનિટ, કિરણબેન ત્રિવેદી, કિરણબેન હા તમે લઈ લેજો એક નાનું ભજન. રામે દીધો છે રૂડો રોટલો રે. કિરણબેન ત્રિવેદી, કિરણબેન હા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. હા સંભળાય છે? હા સંભળાય છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. તમારો વિડીયો ઓપન કરજો પ્લીઝ. ચંદ્રકાંતાબેન હા ચાલુ કરો તમે. રામે દીધો છે રૂડો, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. પરસેવો અંગથી પાડજો રે, ખોટા ક્લેશો ના દાવ, ખોટા ક્લેશો ના દાવ. રામે દીધો છે રૂડો રોટલો તો અવિનાશી આંગણીએ આવશે. હારે દિલ રાખો દરિયા રે. રામે દીધો છે રૂડો રોટલો, ટુકડો આપો ને ભલી ભાતન્યો રે.
નહીતર જલાય માનવી સાથે શું લઈ જશે, હારે ગયા રંકને રાય રે રામે દીધો છે રૂડો રોટલો, સાચા તે સંતને સમજી ગયા રે હૈયે ભક્તો ના ભાવ, ખાધું પીધું ને ઘણું માણ્યું રે હારે લીધા જીવન ના લાણ રે રામે દીધો છે રૂડો રોટલો. જય શ્રી કૃષ્ણ. પ્રીતિબેન ધીરજબેન, ધીરજબેન આવ્યા છે પ્રીતિબેન. હા મેં ધીરજબેન જોઈ લીધા છે, ચંદ્રકાંતાબેન એમનો વિડીયો ઓપન નથી કરતા, ધીરજબેન કોટક એમને લીધા છે. ધીરજબેન તમારો કેમેરો સેટ કરો. ધીરજબેન કેમેરો સેટ કરો તમે પહેલા. ધીરજબેન હા તમે ગાઈ લો, એમને અનમ્યુટ ની રિક્વેસ્ટ મેં મોકલાવી છે. ધીરજબેન તમને અવાજ આવ્યો? હા થઈ ગયા સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ સીતારામ બોલી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, સીતારામ સીતારામ બોલી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, રામની રામાયણ દશરથજીએ ખોલી, રામની રામાયણ દશરથજીએ ખોલી, પુત્ર વિયોગે પ્રાણ કાઢી તો જુઓ, રામની રામાયણ ખોલી તો જુઓ, સીતારામ સીતારામ બોલી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, રામની રામાયણ લક્ષ્મણજીએ ખોલી, રામની રામાયણ લક્ષ્મણજીએ ખોલી, ચૌદ વર્ષ જાગરણ કરી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, રામની રામાયણ ભરતજીએ ખોલી, રામની રામાયણ ભરતજીએ ખોલી, સગા સંબંધી છૂટા રહી તો જુઓ, સગા સંબંધીને તમે ભૂલી તો જુઓ, સીતારામ સીતારામ બોલી તો જુઓ, રામની રામાયણ સબરીબાઈએ ખોલી, રામની રામાયણ સબરીબાઈએ ખોલી, એટા જૂટા બોર તમે ખવડાવી જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, સીતારામ સીતારામ બોલી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, રામની રામાયણ કેવટજીએ ખોલી, રામની રામાયણ કેવટજીએ ખોલી, ચરણ પખાડી રામના ધોઈ તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, રામની રામાયણ હનુમાનજીએ ખોલી, રામની રામાયણ હનુમાનજીએ ખોલી, રુદિયામાં સીતારામ રાખી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, સીતારામ સીતારામ બોલી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ. જય સિયારામ. જય સિયારામ. બહુ સરસ હતું ધીરજબેન, તમે છેલ્લે આવીને પણ બહુ સરસ ગાઈ લીધું, તમારા નસીબમાં છે. બાકી મેં તમને હમણાં જ વોટ્સઅપ કર્યો, મેં વોઇસ મેસેજ મૂક્યો કે હું નથી લેતી તમને. આજે છે ને રામાયણ વાંચવા જઈએ છીએ ને, એટલે બઉ મોડું થઈ ગયું, તો આપણે પૂરી રામાયણ કરીએ, 9 દિવસ માં આખી રામાયણ પૂરી કરી નાખીએ. અરે વાહ, બધા બધા વિમાન આવે તો અમને લઈ જાજો ભાઈ.
હા ચોક્કસ, મારો હાથ પકડી લેજો. હા હા, હાથ પગ બધું પકડવા તૈયાર છે, લઈ જજો વિમાન આવે તો. જીજી એમને પૂરા ને બધાને સાથે, જીજી એમને બધાને લઈ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. અને હવે ચંદ્રકાંત, તમે એમનો વિડીયો ઓપન નથી કરતા, મેં બહુ વાર રિક્વેસ્ટ મોકલાવી. ઓકે થેન્ક યુ, નેક્સ્ટ ટાઈમ લેશું. હવે અને હવે આપણે લઈ રહ્યા છે રામ રક્ષા સ્તોત્ર. હવે રામ રક્ષા સ્તોત્ર બધાને જ ખબર છે એનું પઠન કરવાથી એનો શું ફાયદો થાય છે. તો રામ રક્ષણ સ્તોત્ર વાંચવાથી આ પઠન જે કરતા હોય છે એ કરનારનું શ્રી રામ દ્વારા રક્ષણ થાય છે. અને આ સ્તોત્ર શ્રી રામ રક્ષા સ્તોત્ર છે. અને ભગવાન શંકરે બુદ્ધિ કૌશિક ઋષિને સ્વપ્નમાં દર્શન આપી અને તેને રામ રક્ષા સંભળાવી હતી. અને આ સવારે ઉઠીને તેણે લખી લીધી. અને આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં છે. અને આ સ્તોત્રના નિત્ય પઠનથી ઘરની સર્વ પીડા દૂર થાય છે. અને ભૂત બાધા પણ પણ દૂર થાય છે. અને જે કોઈ આ સ્તોત્રનો પાઠ કરે છે ને તેને દીર્ઘાયુ મળે છે, સુખી સંતતિવાન થાય છે, વિજય પ્રાપ્ત થાય છે અને વિનય સંપન્ન પણ થાય છે. એવી આ ફળશ્રુતિ સ્તોત્રમાં બધી વાત કહેવામાં આવી છે. અને એ સિવાયના સ્તોત્રમાં શ્રી રામચંદ્રજીનું યથાર્થ વર્ણન કરવામાં આવ્યું છે. અને રામાયણની રૂપરેખા પણ આમાં છે. રામ વંદન પણ, રામ વંદન, રામ ભક્ત સ્તુતિ અને પૂર્વજોને વંદન અને તેમની સ્તુતિ, આ રામ નામનો મહિમા ઇત્યાદિ આ બધા અદ્ભુત છે. તો એની રામની સ્તુતિ કરવી પણ જરૂરી છે અને રામ રક્ષા સ્તોત્ર પણ જરૂરી છે. તો હવે આપણે રજૂ કરીએ છીએ રામ રક્ષા સ્તોત્ર. જેની પણ પાસે બુક હોય તો એ ખોલીને આની સાથે તમે બોલશો. આપણે અત્યારે રામ રક્ષા સ્તોત્ર સંભળાવે છે હર્ષાબેન દાવડા અને બીનાબેન અય્યા. તો હું એમ બંનેને વિનંતી કરીશ કે તેઓ આપણને રામ રક્ષા સ્તોત્ર. જય શ્રી રામ. બધાને રામ જન્મની ખૂબ ખૂબ વધાઈ છે. ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન ની ભજન સંધ્યાની રાતમાં આજે આપણે રામનવમી ઉજવી રહ્યા છીએ, રામ જન્મ ઉજવી રહ્યા છીએ. અને એ માટે આપણે આપણા ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના પ્રમુખ નિમેશભાઈ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓએ આપણને આ ઝૂમ વેબિનારની લિંક ઉપલબ્ધ કરી આપી છે. સાથે કો ફાઉન્ડર મેમ્બર, ફાઉન્ડર મેમ્બર જેઓએ અમને સ્ટેજ આપ્યું છે, અમે એમનો પણ આભાર માનીએ છીએ. અને પ્રોગ્રામને સફળ બનાવવા માટે આટલું સરસ શ્રોતા વર્ગ અને ગાયકો સાથે આટલું સરસ હોસ્ટિંગ પ્રોગ્રામનો એ સફળતાની નિશાની છે. અને આટલો જ્યારે શ્રોતા વર્ગ સરસ હોય તો ખરેખર એ પ્રોગ્રામ પણ સફળ થવાનો છે. પ્રોગ્રામને હોસ્ટિંગ આટલું સરસ પ્રીતિબેન આપી રહ્યા છે. અને રામ રક્ષા સ્તોત્ર માટે જે અમને પરમિશન આપી છે તો અમે એમનો પણ આભાર માનીએ છીએ પ્રીતિબેન. અને રામ રક્ષા સ્તોત્રનું પઠન આપણે બધા, તમે ત્યાંથી મનોમન કરજો, અમે અહીંયાથી સાથે કરીએ છીએ ને બધા આપણે સાથે કરશું. કારણ કે છે કે લોકો તો 108 રામ રક્ષાના સ્તોત્ર બોલે છે, પણ કમસે કમ જ્યારે આપણને આ સમય મળ્યો છે રામ જન્મનો અને રામનવમીનો, તો આપણે રામ રક્ષા સ્તોત્રનું પઠન જરૂર કરવું જોઈએ. તો આપણે બધા સાથે કરશું રામ રક્ષા સ્તોત્ર નું પઠન. વસુદેવ સુતં દેવં કૌંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરું શ્રી રામ રક્ષા સ્તોત્રમ શ્રી ગણેશાય નમઃ. અશ્ય શ્રી રામ રક્ષા સ્તોત્ર મંત્રસ્ય બુદ્ધ કૌશિક ઋષિઃ શ્રી સીતારામચંદ્રો દેવતા અનુષ્ટુપ છંદઃ સીતા શક્તિ શ્રીમાન હનુમાન કીલકં શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે શ્રી રામ રક્ષા સ્તોત્ર જપે વિનિયોગઃ. અથ ધ્યાનમ ધ્યાયેદા જાનુ બાહુન દ્રુતશધનુષં
પદ્મ પદ્માસનસ્થમ પીતમ વાસો વસાનન નવકમલદલ સ્પર્ધિનેત્રમ પ્રસન્નમ વામાકારૂઢ સીતા મુખકમલમિલલ લોચનમ નીરદાભન નાનાલંકારદીપ્તન દદત મુરુજટા મંડલમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ ધ્યાયત ધ્યાત્વા નીલોત્પલ શ્યામમ રામમ રાજીવલોચનમ જાનકી લક્ષ્મણોપેતૈ જટામુકુટમંડિતમ શાશિતૂણધનુર્બાણ પાણીનક્તૈ ચરાંતકમ સ્વલીલયા જગત્રાતું માવિર્ભૂતમજં વિભુમ રામ રક્ષાં પટેત પ્રાગ્ન પાપક્નિક સર્વકામદાં શિરો મે રાઘવ પાતુ ભાલન દશરથાત્મજ કૌસલ્યેયો દ્રશૌ પાતુ વિશ્વામિત્ર પ્રિયશ્રુતિ ગ્રાણં પાતુ મખત્રાતા મુખં સૌમિત્ર વત્સલઃ જીવં વિદ્યાનિતિ પાતુ કંઠં ભરતવંદિતઃ સ્કંદૌ દિવ્યાયુધ પાતુ ભુજૌ ભગ્નિશકાર્મુકઃ કરૌ સીતાપતિ પાતુ હૃદયજામદજ્ઞજીત મત્યં પાતુ ખરત્વંસી નાભૈજાંબવદાશ્રયઃ શુગ્રીવેશકટિ પાતુ શક્તિનિ હનુમન પ્રભુઃ ઉરુરઘુતમ પાતુ રક્ષકુલવિનાશકૃત જાનુની સેત્કૃત પાતુ જંગે દશમુખાંતકઃ પાદૌ વિભીષણ શ્રીધ પાતુ રામોખિલં વપુ એતાં રામ બલોપેતાં રક્ષામ યઃ સુકૃતિ પઠેત સચિરાયુઃ સુખી પુત્રી વિજયી વિનયી ભવેત પાતાલ ભૂતલ વ્યોમ ચારિણશ્ચત્મચારિણઃ ન દ્રષ્ટુમપિ શક્તાસ્તે રક્ષિતમ રામ નામભિઃ રામેતિ રામ ભદ્રેતિ રામચંદ્રેતિ વા સ્મરન નરો ન લિપ્યતે પાપૈ મુક્તિં મુક્તિં ચ વિંદતિ જગજ્જૈત્રૈકમંત્રેણ રામ નામ્નાભિરક્ષિતમ યકંઠે ધારયે તસ્ય કરસ્થા સર્વસિદ્ધયઃ વચ્ચર પંજર નામેદં યો રામ કવચં સ્મરેત અવ્યહતાગ્ન સર્વત્ર હર્ષાબેન તમે કાંઈ નહીં કરો, પ્રીતિબેને સેટ કર્યું છે. કર્યું છે, એક મિનિટ. તમે કાંઈ નહીં કરો, પ્રીતિબેન સેટ કરો પાછું. તમે કાંઈ નહીં કરો. પાતાલ ભૂતલ વ્યોમ ચારિણશ્ચત્મચારિણઃ ન દ્રષ્ટુમપિ શક્તાસ્તે રક્ષિતમ રામ નામભિઃ રામેતિ રામ ભદ્રેતિ રામચંદ્રેતિ વા સ્મરન નરો ન લિપ્યતે પાપૈ મુક્તિં મુક્તિં ચ વિંદતિ જગજ્જૈત્રૈકમંત્રેણ રામ નામ્નાભિરક્ષિતમ યકંઠે ધારયે તસ્ય કરસ્થા સર્વસિદ્ધયઃ વજ્ર પંજર નામેદં યો રામ કવચં સ્મરેત અવ્યહતાગ્ન સર્વત્ર લભતે જયમંગલમ આદિષ્ટવાન યથા સ્વપ્ને રામ રક્ષામિ માં હરઃ તથા લિખિતવાન પ્રાતઃ પ્રબુધો બુધ કૌશિકઃ આરામ કલ્પવૃક્ષાણાં વિરામ સકલાપદં અભિરામ સ્ત્રીલોકાનાં રામ શ્રીમાન સન પ્રભુઃ તરુણૌ રૂપસંપન્નૌ સુકુમારૌ મહાબલૌ
પુંડરીક વિશાલાક્ષો ચિર કૃષ્ણ જિનાંબરૌ ફલમૂલાસિનૌ દાંતૌ તાપસો બ્રહ્મચારિણૌ પુત્ર દશરથસ્યેતો ભ્રાતરો રામ લક્ષ્મણૌ શરણ્યો સર્વસત્ત્વાનાં શ્રેષ્ઠો સર્વધનુષ્મતાં રક્ષકુલનિહંતારૌ ત્રાયેતાનો રઘુત્તમૌ આતસચ્ચ ધનુષા વિષય સ્પૃશા વક્ષયા સુપ્ન સંગ સંગિનૌ રક્ષણાય મમ રામ લક્ષ્મણા વગ્રતઃ પતિ સદૈવ ગચ્છતામ સન્નત્ત ખપ્પચિ ખડ્ગી ચાપ બાણો ધરો યુવા ગચ્છન મનોરથોસ્માકં રામ પાતુ સ લક્ષ્મણ રામો દાસરથી શૂરો લક્ષ્મણાનુચરો બલી કાકુત્સ્થપુરુષ પૂર્ણ કૌશલ્યેયો રઘુત્તમ વેદાંત વેદો યજ્ઞે સ પુરાણ પુરુષોત્તમ જાનકી વલ્લભ શ્રીમાન પ્રમેય પરાક્રમ ઇતેતાનિ જપે નિત્યમ મત્ભક્ત શ્રદ્ધયાન્વિતઃ અશ્વમેધાધિકં પુણ્યં સંપ્રાપ્નોતિ ન સંશયઃ રામં દૂર્વાદલશ્યામં પદ્માક્ષં પીતવાસસં સુવંતિ નામભિર્દિવ્યૈર્ન તે સંસારિણો નરા રામં લક્ષ્મણ પૂર્વજં રઘુવરં સીતાપતિં સુંદરં કાકુત્સ્થ કરુણાર્ણવં ગુણનિધિં વિપ્રપ્રિયં ધાર્મિકં રાજેન્દ્રં સત્યસંધં દશરથતનયં શ્યામલં શાંતમૂર્તિં વંદે લોકાભિરામં રઘુકુલતિલકં રાઘવં રાવણારિં રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ શ્રી રામ રામ રઘુનંદન રામ રામ શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ શ્રી રામ રામ રણકર્કશ રામ રામ શ્રી રામ રામ શરણં ભવ રામ રામ શ્રી રામચંદ્ર ચરણો મનસા સ્મરામિ શ્રી રામચંદ્ર ચરણો વચસા ગૃણામિ શ્રી રામચંદ્ર ચરણો શિરસા નમામિ શ્રી રામચંદ્ર ચરણો શરણં પ્રપદ્યે માતા રામો મત્પિતા રામચંદ્ર સ્વામી રામો મત્સખા રામચંદ્ર સર્વસ્વં મે રામચંદ્રો દયાલુર્ નાન્યં જાને નૈવ જાને ન જાને દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ વામે તુ જનકાત્મજઃ પુરતો મારુતિરિયસ્ય તં વંદે રઘુનંદનં લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં તારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં માનરયુત્તમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે કુંજંતં રામ રામેતિ મધુરં મધુરાક્ષરં આરુહ્ય કવિતાશાખં વંદે વાલ્મીકિકોકિલં આપદામપહર્તારં દાતારં સર્વસંપદાં લોકાભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહં ભર્જનં ભવબીજાનાં અર્જનં સુખસંપદાં તર્જનૈયમદૂતાનાં રામ રામેતિ ગર્જનં રામો રાજમણિઃ સદા વિજયતે રામૌ રમે સંભજે
રામેણા વિહતા નિસાચર ચમુ રામાય તસ્મૈ નમઃ રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોસ્મ્યહં રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામુદ્ધરઃ ભો રામ રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યં રામ નામ વરાણને ઇતિ શ્રી બુદ્ધ કૌશિક વિરચિતં શ્રીરામ રક્ષા સ્તોત્રં સંપૂર્ણં શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ યોગેશં સચ્ચિદાનંદં વાસુદેવં વ્રજ પ્રિયં ધર્મ સંસ્થાપકં વીરં કૃષ્ણં વંદે જગદ્ગુરું શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. બહુ સરસ રામ સ્તોત્ર ની આપણે કર્યું અને હવે આપણે બીનાબેન આગળ છેલ્લું એક લઈ લઈએ આપણે અને અંતિમ છે જેમાં આપણે બીનાબેન તમે જ કરો. હા એક સેકન્ડ હું કાઢી લઉં એક મિનિટ ઉભા રહ્યો. હા ત્યાં સુધી તમે હા તમે ચાલુ કરો. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સુત બ્રહ્મ પરાત્પર રામ કાલાત્મા પરમેશ્વર રામ શેષ તલ્પ સુખ નિંદ્રિત રામ બ્રહ્માધામર પ્રાર્થિત રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ ચંદ્ર કિરણ કુલ મંડન રામ શ્રીમદ દશરથ નંદન રામ કૌસલ્યા સુખ વરદન રામ વિશ્વામિત્ર પ્રિય ધન રામ 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 જય રાજા રામ 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 જય રાજા રામ. ઘોર તાટક ઘાતક રામ મારી ચાદી નિપાતક રામ કૌશિકમક સંરક્ષક રામ શ્રીમદ લોધારક રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ. ગૌતમ મુનિ સંપૂજિત રામ સુર મુનિ વર ગણ સંસ્તુ રામ નાભી કવદી મૃદુ પદ રામ મિથિલાપુર જન મોહક રામ 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 જય રાજા રામ 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 જય રા સીતારામ. વિદેહ માનસર સજ્જક રામ ત્ર્યંબકાકાર મુક ભજ્જક રામ સીતાર્પિત વર માલિક રામ કૃત વૈવાહિક કૌતુક રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ. માર્ગ પદ વિનાશક રામ શ્રીમય દ્યાપાલક શ્રીરામ અયોધ્યા કાંડમ શ્રીરામ અગણિત ગુણ ગણે ભૂષિત રામ અવનિત તનયા કમિત રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ. રાકા ચંદ્ર સમાનન રામ પિતૃવાક્યાસ્થિત કાનન રામ પ્રિય ગુહ વિનિવેદિક પદ રામ તત્ ચાલિત નિજ મૃદુ પદ રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ. ભરદ્વાજ મુખાનંદક રામ ત્રિચિત્ર કુટાદ્રિન કેતન રામ દશરથ સંતત ચિંતિત રામ કૈકેયોતિ નયાર્થિત રામ
રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ વીરચિત નિજ પિતુ કર્મક રામ ભરતાર્પિત નિજ પાદુક રામ અરણ્યકાંડમ શ્રીરામા દંડક વન જન પાવક રામ દુષ્ટ વિરાધ વિનાશક નામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય સીતારામ શરભગ સૂતિ ક્ષણ ચિત રામ અગસ્યનુગ્રવ વર્ધિત રામ ગ્રોધ દીદ સંસતિ ચ્યુતિ રામ પંચક બટીવત સુસ્થિત રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ સુરપણ કાર્તિક વિધાયક રામ ખરદૂષણ મુખ સૂદક રામ સીતા પ્રિય હરિના હરિણાનુગ રામ મારી ચાર્ય કૃતા સુગ રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ વિનિષ્ટ સીતા તનુષક રામ ગ્રુધ મદિતિદાયક રામ શબરી દત્ત ફલાશન રામ કપંદ પાઉત છેદક રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ કિસિકા કિસ્કિંદા કંડ શ્રીરામ હનુમત સેવિત નિજ પદ રામ નત સુગ્રીવા ભીષ્ટદ રામ ગર્વિત વાલી સંવારક રામ વાનર દૂત પ્રેષક રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય સીતારામ હિતકરણ લક્ષ્મણ સંયુત રામ સુંદર કાંડમ શિવારામ કપિવર સંતત સમૃગ રામ તદગતિ વિનદ સંવ્યક રામ સીતા પ્રાણાધારક રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ દુષ્ટ દશાનન દૂષિત રામ શિષ્ટ હનુમન પુત સીતારામ સીતા વેદિત કાકાવન રામ કૃત ચૂડામણી દર્શન રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ કપિવર રચન સ્વસ્વ સીતારામ યુદ્ધ કાંડ મમ રામ રામ રાવણ નિધન પ્રસ્થિત રામ વાનર સૈન્ય સમાવૃત રામ શોષિત સરિધિ શાર્થિત રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ વિભીષણા ભયદાયક રામ પર્વત સેતુ નિબંધક રામ કુંભકર્ણ શિર છેદક રામ રાક્ષસ સંગ વિમર્દક રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ અહિમહિ રાવણ ચારણ રામ સહદશ મુખ રાવણ રામ વિધિમવ મુખ સુર સંતુત રામ સખત્સિત દશરથ વીક્ષિત રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ સીતા દર્શન મોદિત રામ અભિષિત વિભીષણ અનંત રામ પુષ્પ કયાનારોહણ રામ ભરતવાજ દિની સેવણ રામ
રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ ભરત પ્રાણ પ્રિય કરનામ સાકેત પૂરી ભૂષણ રામ સકલ વિશ્વ સમાતન રામ રત્ન સ્તુતિ પીઠ સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ કાલકૃત રામ પાર્થિવ કુલ સમાનિત રામ વિભીષણાર્પિત રંગક રામ શીતલ કુલાનુગ્રહ કર રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ સકલ જીવસ સૌરક્ષક રામ સમસ્ત લોકાધારત રામ ઉત્તર કાનમ શ્રી રામ આગત મુનિ ગણ સંતુત રામ વિશ્રુત દશરથ કૌશવદ રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ સીતાલિંગ નિવૃત્ત રામ નિશિશુર સિત જનપદ રામ વિપન્ન વિપન્ન ત્યાજિત જનક જસામ કારી તલવણા સુરવદ રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ સ્વર્ગત શંભુ સત્સુત રામ સ્તવન યશ કુશલ વંદિત રામ અશ્વમેઘ કૃતિ દીક્ષિત રામ કાલ વિવેદિત સુરપદ રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ આયોજક જન મુક્તિ પદ રામ વિધિમુખ વિબુધાનંદક રામ તેજોમય નિજ રૂપક રામ સંસ્તુતિ બંધ વિમોચક રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ ધર્મ સ્થાપન તત્પર રામ ભક્તિ પરાયણ મુક્તિ રામ સર્વચરાચર પાલક રામ સર્વ ભવામય વારક રામ 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 જય રાજા રામ 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 જય સીતારામ વૈકુંઠાલય સંસ્થિત રામ નિત્યાનંદ પદ સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ રામ જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામાપતિ રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય સીતા માત કી જય બીનાબેન આપણે કયા 108 નામ લીધા એ પણ બોલી દો હા આપણે હમણાં જે નામ લીધા છે એ સંસ્કૃતમાં જે આપણે બોલીએ છીએ રામાયણમાં એ સંસ્કૃતના રામાયણના 108 મણકા છે અને ગુજરાતીમાં નામ આપણે જે વિષ્ણુ સહસ્ત્રના બોલીએ છીએ અલગ છે પણ આ નામ રામાયણના જે છે અને સંસ્કૃતના છે એટલે સંસ્કૃતના મીનિંગ સાથે આ નામ છે બધા અને 108 પહેલી જ વાર બોલ્યા છે એટલે કઈ ભૂલચૂક થઈ હોય તો પ્લીઝ માફ કરજો કારણ કે બહુ ફાસ્ટ હતું અને પહેલી જ વાર પ્રયત્ન કર્યો છે એટલે અમે પણ જાણીએ છીએ કે આમાં અમારી ઘણી ઘણી મિસ્ટેક હશે તો એમાં માટે પણ અમે લોકો પહેલેથી માફી માંગી લઈએ છીએ
કારણ કે પ્રોનાઉન્સિએશનમાં આપણી મિસ્ટેક થઈ હોય તો એના માટે પણ અમે માફી માંગી લઈએ છીએ. બરાબર છે બીના મે? યસ બરોબર છે એકદમ. યસ તો બધા આપણે રામનવમી હોય ને રામ રક્ષા ને રામની આપણે 108 ની માળા ન કરીએ તો પછી ત્યાં સુધી આપણે રામ ભક્ત થયા નથી એવું થઈ નથી. એટલે રામ રક્ષા સૂત્ર માટે અમારે સમય થોડો રાખવો પડ્યો હતો એટલે થોડા પાર્ટિસિપન્ટો અમે આજે ઓછા કર્યા હતા. તો બધાને જય શ્રી રામ પ્રીતિબેન. યસ 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 જય શ્રી રામ. અને બધાને જ આપણે એક મિનિટ આપણે પહેલા હું એનાઉન્સમેન્ટ કરી દઉં પછી બધાને અનમ્યુટ કરીએ. પહેલા સૌથી પહેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર રામનવમીની શુભ કામના બધાને. અને બધાની જ મનોકામના પૂરી થાય. આજે પણ આપણે રામનવમીના ભજનો લઈ લીધા. આપણે દરેક વખતે કોશિશ કરીએ છીએ કે જીજીએફમાં બધા જ આપણા તહેવારો છે એ તહેવારોને આવરી લેવા માટેની આપણે કોશિશ પૂરી હોય છે. અને બધા જેમાં તમારો સાથ સહકાર આપો છો એ માટે પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હું પ્રીતિ રાજ તમારી હોસ્ટ અને આશા રાખું છું કે બને એટલી માહિતી આપવાની કોશિશ કરું છું. અને કોઈને પણ ખરાબ લાગી ગયું હોય તો એના પણ માટે પણ માફી માંગીએ છીએ. અને છતાં પણ ના પાડવા છતાં પણ અમારી કોશિશ જારી હોય છે. આજે પણ અમારા 2 જણ સામે કેન્સલ થયા હતા તો સામે અમે લોકો 2-3 જણને લઈ લીધા હતા એટલે અમે પક્ષપાત નથી કરતા અને બને એટલું કોશિશ કરીએ છીએ કે બધાને લઈ લે. એક વાત મારે કહેવાની કે બરાબર જો થોડું મોટું ભજન હોય તો પોતાની રીતે પ્લીઝ તમે થોડું નાનું કરી નાખશો તો અમને ખુશી થશે કે અમે પાછળથી બીજા 2 જણને અમે લોકો એક્સ્ટ્રા નામ લઈને રાખીએ છીએ એમને અમે લોકો ના પાડી દીધી હોય છે કે સમય હશે તો અમે તમને લેશું. પણ આગળ વાળા જો સમજીને નાનું કરી દેશે તો અમે ચોક્કસ જે અમે લોકો જેને રોકી રાખ્યા છે વેઇટિંગમાં રાખ્યા છે એને પણ અમે લોકો લેવાની કોશિશ પૂરેપૂરી કરીએ છીએ. સો એની માટે પણ થેન્ક યુ. અને આવતા શનિવારની થીમની બધાને જે રાહ જોઈ રહ્યા છો એને માટે પણ હું બધાને કહી દઉં છું કે આપણે એક 1960 થી 1970 સુધીના લીધા, 1970 થી 1980 ના લીધા, હવે લાસ્ટ આપણે લેશું 1980 થી 1990, 1982 1990. જે પણ મને નામ લખાવશે એ શુક્રવાર સિવાય નહીં લખાવે. અને શુક્રવારે હું નામ લખવાના ચાલુ કરીશ. અને પ્લસ મારે કહેવાનું કે વહેલી તકે લખાવી દેજો, 15 થી વધારે એન્ટ્રી નહીં લઉં. અને પછી પાછળથી હું વેઇટિંગમાં રાખી દઈશ, કોઈ કેન્સલ થશે તો જ લઈશ, નહીતર પછી હું એમને નહીં લઈ શકું. અને બીજી વાત મારે કહેવાની હતી કે બધા વધારેમાં વધારે સંખ્યામાં હાજર રહો અને બધા જ આનો લાભ લેશો તો અમને ખૂબ જ મજા આવશે. અને આગળ પણ આપણે હજી એક 2 વાર પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં બધાને ખૂબ જ મજા આવશે અને એમાં અમે એને માટે પણ અમે લોકો એનાઉન્સમેન્ટ અમે 4 દિવસમાં કરી નાખશું. અને એની પણ અનાઉન્સમેન્ટ હજી વાતચીત ચાલે છે એટલે એ પણ અમે લોકો પૂરી કોશિશ કરીએ છીએ કે અમે તમને વધારેમાં વધારે પ્રોગ્રામ આપી શકીએ. અને બીજી આપણે બધાને અનમ્યુટ કર્યા છે તો બધા પોતાનો ફીડબેક આપી શકે છે. આજનો પ્રોગ્રામ કેવો લાગ્યો, કેવા બધાના ભજનો ખૂબ જ સરસ હતા. અને પ્રીતિબેન એક મિનિટ, પ્રીતિબેન એક સેકન્ડ. આપણે આજે છે ને ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના સ્ટેજ પર રામનવમી ઉજવી. રામનવમી ઉજવી ક્યારે કહેવાય ખબર છે? માનવ માત્રને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા, સાગર જેવા ગંભીર, આકાશ જેવા વિશાળ, હિમાલય જેવા ઉદાત્ત શ્રી રામના જીવનનો વિચાર કરીને તેમના ગુણોને જીવનમાં અપનાવવા તેમજ તેમાંની સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમાજને ટકાવી રાખવા કૃતનિશ્ચયી બનીએ તો જ આપણે સાચા અર્થમાં રામનવમી ઉજવીએ. અને રામને ઓળખવા માટે રામ બનવું પડશે. ખાલી એમના ચરિત્રની પ્રશંસા કરીને નહીં ચાલે. રામ એ માંગલ્યના પર્યાય છે, માંગલ્યો છે. તો આપણે રામનવમી ત્યારે જ ઉજવી કહેવાશે કે જ્યારે આપણે રામના ગુણોને આપણા જીવનમાં ઉતારશો. માટે બધાને જય શ્રી રામ. રામ પધાર્યા છે અને આજે અયોધ્યા મંદિરનો ભી રામનવમીનો ઉત્સવ ખૂબ જ સરસ સુંદર રીતે ઉજવાયેલો છે અને બધા જ મંદિરોમાં ખૂબ જ સરસ રીતે રામનો જન્મ આપણે ઉજવ્યો છે. તો બધાને અનમ્યુટ કર્યા છે એક મિનિટ માટે તો બધા જ પોતાનો ફીડબેક આપી શકે. હું આજે મારું નામ હું
હલો, હું આજથી મારું નામ રજનીકાંતભાઈ રામજી રાખું છું. પ્રીતિબેન, હા બોલો. આજે હું રહી ગઈ, મારું તમારું નામ લીધું તું કુસુમબેન, તમે નહોતા. તમારી વાત બરોબર, હું જરા બારે ગઈ હતી ને એટલે મને જરા મોડું થયું. તમે અમને કઈ નતા ગયા, બસ એનાઉન્સ કર્યું કે કુસુમબેન બાકી રહી ગયા છે, એનો ઓડિયો વિડિયો બનશે. ખબર પડી અમને, આવી બરોબર 11 વાગે, પણ આવી 11 વાગે ચાલુ હતું એટલે બોલી નઈ. આજે શું થયું, મને આજે ફર્સ્ટ વખત બારે ગઈ, તો જયારે 11 વાગે આવી એટલે મેં 12 વાગ્યા સુધી હોય છે તો હું આવી લઈ લઈશ, પણ મારે ઘાઈ કરીને 11 વાગે આવી ગઈ. મેં તો ચાલુ હોય છે એટલે જય હો, મંગલમય હો, સફળ હો. એમાં રામ ઓછા છે, સીતા વધારે છે. તો રામ નું ચરિત્ર એક જ હોય છે, રામ એક જ છે. કાલે સવારના યોગા છે, કાલે સવારના યોગા છે 7 વાગે, અને રાતના આપણે મુકેશભાઈ ચૌહાણ નો આપણને ભગવદ ગીતાના શ્લોક સમજાવશે, ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવશે. અને પરમ દિવસે આપણે એકાદશી છે એટલે રાતના ડોક્ટર ની સિરિયલ નું નીતિ, અને એની બદલે રશ્મિબેન ગાંધી, રામ જન્મ ને ખૂબ ખૂબ વધાય બધાને. ક્યાં હતા આટલી વાર સુધી? ક્યાં હતા?